મહારાજ એનો જ્યારે વાર્ષિક પાટોત્સવ એના નિમિત્તે આપણે એક મહામહોત્સવનો જ્યારે આરંભ કર્યો છે એમાં આપણે કથા સાંભળીએ છીએ. ભગવાન આ ધરતી ઉપર અનેક જીવોના કલ્યાણને માટે પધારે છે, એ એમને માવતા નથી, કોઈકની આકરી તપશ્ચર્યા એમાં કામ કરતી હોય છે. ધર્મદેવ અને ભક્તિ માતા આ સંસારમાં ભગવાનને લાવશે. સંસારીઓના ક્રમ પ્રમાણે એમણે સંસાર માંડ્યો છે, એની દિનચર્યા સત્સંગી જીવનમાં લખાણી છે, કેવું જીવન જીવે છે, ડેઇલી રૂટીન શું છે, શું કરે છે આખો દિવસ. ગતે પિતરી વિપ્રેન્દસ તદુક્તાન ચચારશ ગ્રસ્ત ધર્માન વિધિના સસુરાનું રંજયન. ભક્તજનો અદ્ભુત કથા છે આ. સતાનંદ સ્વામીની કલમ એવું લખે છે કે ગતે પિતરી, ધર્મદેવે શું કર્યું કે માત પિતા જ્યારે ત્યાંથી વિદાય લીધી, લગ્ન સંપૂર્ણ થઈ ગયા, ભલામણ કરવાની હતી કરાઈ ગઈ. લગ્ન વખતે સુંદર ભલામણની કથા તમે સાંભળી લીધી. પછી પિતાએ જે કાંઈ ભલામણ કરી હતી એને અનુસારે જીવન જીવે છે. તદુક્ત એમણે કહેલા આચારો પ્રમાણે જીવન જીવે છે. ગ્રસ્ત ધર્માન વિધિના, વિધિપૂર્વક ગ્રસ્તના ધર્મ પાડે છે. તમે ગ્રસ્ત છો, અમે ત્યાગી છીએ, પોતાના ધર્મ પાડીએ તો જ આપણે સુખી રહીએ, નહીં તો દુઃખ આવે આવે અને આવે જ. સાસુ સસરાને રાજી કરવા પૂર્વક જીવન જીવે છે. શું કરે છે? સત્સંગી જીવનમાં લખ્યું છે, સાસુ સસરાને રાજી રાખે છે, મનમાન્યું નથી કરતા. સાસુ સસરાને રાજી રાખવા એ બેની ફરજમાં આવ્યો. આ તમને જો સમજાઈ જાય ને તો ગ્રસ્તાશ્રમમાં જીવવાની મજા બહુ આવે. તમને સતત તમારા સાસુને રાજી રાખવાના સંકલ્પો કરવા,
અને પ્રયત્ન કરવા, અને તમારી પત્ની હોય એ એમના સાસુ સસરાને રાજી રાખવા માટે પ્રયત્ન કરે તો ઘર કોઈ દી વિખાય નહીં. પણ ક્રમ શું એ, હમણાં હું પરણીને અહીંયા આવી હોય પણ હેત કેમણું પડ્યું હોય, ઓમણું જ પડ્યું એટલે તમને મજા ના આવે. રોટલા તોને હું ખવરાવું તારા માટે, ફિસલ મસ્કત હું જાઉં ને, હેત તું ઓમણું રાખેરી. પરણી ગયા પછી એને પોતાના સાસુ સસરાને રાજી રાખવાનું, તાન રાખવાનું. અને તમારે શું કરવાનું, એની મા હોય ને તમારા ધર્મપત્નીની, એને રાજી રાખવા માટે તાન રાખવાનું. તો શું થાય, એને મજા આવે બહુ કે મારો ધણી બહુ હારો હોય, મારી માની સંભાળ લેરો. એને છે ને તમારી મા કરતા એની મા ઘણી વાલી હોય, ખબર હે? એ ખબર નહીં હોય તમને, પહેણોરા પણ કંઈક ધ્યાન નથી રાખતા. એને કહેવાનું તું મારી માને રાજી રાખજે ને હું તારી માને રાજી રાખીશ, પછી જુઓ તમારું ગાડું કેવું ફર્સ્ટ ક્લાસ હાલે. પણ આ ઊંધું થાય છે. અહીંયા જો સત્સંગી જીવનમાં લખાય છે, સસુરાન અનુરંજયન, સાસુ અને સસરાને રાજી રાખવા પૂર્વક જીવન જીવે છે એટલે બહુ સંસાર સારો ચાલે છે. બે જણાનું મિલન બહુ સરસ થયું છે. સંસાર કેમ ચલાવો એની કથા પણ સત્સંગી જીવનમાં આવે. લ્યો, આજે દુનિયાના મોટા ભાગના ઝઘડાઓ આ મટાડવો હોય તો સત્સંગી જીવન કામ કરે. એમાં કોર્ટમાં જો આ શ્લોક દુનિયામાં લઈને રજૂ કરી દેવામાં આવે, પાલન કરાવવામાં આવે તો હજારો કેસ પતી જાય એમ છે. બીજા કરે કે ન કરે તમે સાંભળો છો એટલા થીમ અપનાવજો. આમાં કુંવારા ઘણા દેખાયા, પરણવાના બાકી છે એવા ઘણા છે. તમે આવી થીમ કરજો જીવનમાં, અલગ પેટર્ન બનાવો તમારી લાઈફસ્ટાઈલ, મજા આવશે જીવવાની. સત્સંગી જીવન પ્રમાણે જીવન જીવવાનું. ધર્મ દેવ અને ભક્તિ માતા કેમ જીવન જીવ્યા, એને ઘરે ભગવાનને આવવું પડ્યું. કોને આવવું પડ્યું? હારો ગ્રસ્તાશ્રમ જુએ, ઘરમાં સંપ હોય ત્યાં ભગવાન પધારે છે. આપણા ઘરે ભગવાન ક્યારે આવશે? આવું જીવન જીવતા હશું તો જ. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન સમય જતા ધર્મદેવ અને ભક્તિ માતાને ઘરે સંસારના ક્રમ પ્રમાણે પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. રામ પ્રતાપજીનો જન્મ થયો છે, એના બધા સંસ્કારો કર્યા છે. થોડોક મોટો ઉત્સવ પણ કરી નાખ્યો, ઉત્સવ કર્યો એટલે અસુરોને ઉપદ્રવ થયો છે કે આ ધર્મદેવ એક બ્રાહ્મણ આવડો મોટો જલસો કરી નાખ્યો. આ કોકને તો પીડા થાય હો, આપણે કંઈક હારો કામ કરીને તો બે ત્રણ જણા તો બળતલ હોય જ નક્કી રાખવાનું. હા, અમને કાનજી બાપાએ જગન કર્યો એટલે બે ત્રણ જણાને બળતરા થશે, તૈયારી જ રાખવાની કે પરબારે ક્યાંકથી ઉપાડ્યા હશે ને આવડો જલસો કરેલો મળે જ. તો ધર્મદેવની વાંહે પડ્યા તો આપણને મૂકે. હા, એટલે એ લોકોને ઉપદ્રવ અંદર ઉપાધિ થઈ, ઉપદ્રવ કર્યો. ક્યાં સુધી ઉપદ્રવ કર્યો છે કે ધર્મદેવને પોતાનું ઘર છોડી દેવું પડશે, એટલી હદે હેરાન કર્યા છે. અને જતા રહ્યા છે પ્રયાગ ક્ષેત્રમાં, અને રામાન સ્વામીને મળ્યા, પોતાની વેદનાઓ કીધી, શું કરું મારે. રામાન સ્વામીનું આખું જીવન ચરિત્ર સત્સંગી જીવનમાં લખાણું છે. સતાન સ્વામીની કલમે કોણ હતા રામાન સ્વામી, એમના ગુરુને કેવી રીતે મળ્યા, અદ્ભુત કથાઓ એમાં લખાણી છે. એ બધી સંક્ષિપ્તથી કહું છું. રામાન સ્વામી કીધું, જો તમને આ ઉપાધિમાંથી બહાર આવવું હોય તો ભગવાનનું શરણું લેવું પડશે. રોવાથી દુઃખ નથી જતા, ભગવાનને શરણે જવાથી દુઃખ જાય છે. તો કે મને શરણાગતિ આપો. રામાન સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને બે મંત્રો આપ્યા છે, અને મંત્રનો જ્યાં જાપ સારું શરૂ કર્યો ત્યાં દુઃખ બધા હટવા માંડી ગયા. હા, આ સૂરજ ઉગે ને કેમ રાત ભાગવા માંડે, એમ દુઃખ ભાગવા માંડ્યા છે. દીક્ષિત થયા એટલે એના ઉપર ભગવાનની સત્તા બેસી ગઈ, અને ભગવાનનો કબજો જેના ઉપર હોય એના ઉપર બીજો કોઈ કબજો કરી શકે નહીં જ. રામાન સ્વામીએ ધર્મદેવને છૂટ આપેલી કે તમારે આશરે કોઈ મુમુક્ષુ આવે તો એને પણ તમે દીક્ષા દેજો. તમને જેમ અમે સુખી કર્યા તેમ તમારે શરણે આવે ને તમે સુખી કરજો. પછી રામાન સ્વામીની આજ્ઞા પ્રમાણે ધર્મદેવે ગુરુ મંત્ર આપવાના ચાલુ કર્યા. જેટલા શિષ્યોએ રામાન સ્વામીની આજ્ઞાથી ધર્મદેવની પાસેથી દીક્ષા લીધી એમાં પાવર કેવો આવી ગયો. સુરત મુનિ લખે કહે છે કે પ્રતાપસિંહ દેવાઈવ વૈરાજન યેત્ર ધર્મેણ દીક્ષિતા. ધર્મદેવે જેટલાને દીક્ષા લીધી એટલા બધા દેવની સમાન થઈ ગયા, બધા તાકાત દેવતાઓ જેટલી આવી ગઈ એનામાં. આ દીક્ષાનો પ્રભાવ છે. હમણાં જે આપણને દીક્ષા અપાય છે ને આવી જ પાવરવાળી છે.
પણ દેનારા ને લેનારા ને બે ને ખબર હોય અને એ પ્રમાણે વિધિવત જો દીક્ષા દેવાય તો દેવ જેવું દૈવત આવી જાય, દીક્ષા લેતી લીધી હોય એમાં એ અલગ લાગતો હોય. હા, પણ ખાલી વિધિ ને ફોર્માલિટી કરી લીધી હોય કે હાલો બધા લેરા તો હું લાઈનમાં ગોઠવાઈ જાઉં ને કાન ફૂંકાઈ જાઉં, એનાથી કઈ દૈવત ના આવે. ઔપચારિકતા થાય, ફોર્માલિટી થાય, રિયાલિટી તો વિધિવત થાય તો થાય છે. ધર્મદેવે જેટલાને દીક્ષા દીધી એનામાં પાવર આવી ગયો. પછી તો શિષ્યો સુખી થઈ પડ્યા, રૂપિયા વધી ગયા ઘરે શિષ્યોના, ઢગલા સમૃદ્ધિ થવા માંડી. સમજાઈ ગયું કે પૈસા આવ્યા ગુરુના પ્રતાપથી, ચાલો ગુરુને થોડીક ભેટ કરી. પછી તો બધા શિષ્યો આવીને ગુરુને દક્ષિણાઓ દેવા માંડ્યા. ધર્મદેવને ઘરે ઢગલા થઈ પડ્યા રૂપિયાના, ક્યાંય માય નહીં. ધર્મદેવનો વિચાર થયો આટલો બધો પૈસો આપણે સંગ્રહીને શું કરવાનું, ચાલો દાન કરો. એને બ્રાહ્મણોને દાન શરૂ કર્યા, ગરીબોને જમાડવાનું શરૂ કર્યું, ગાયોને ઘાસચારા નાખવાના શરૂ કર્યા, ખુલ્લે હાથે દાન કર્યા છે. આખા જગતમાં ધર્મદેવની વાહવા થઈ. હા, ધર્મદેવની વાહવા થઈને ઈર્ષાળુને શું થયું, હાય હાય થઈ ગયો, અવળો વધી ગયો, હેરાન થઈ ગયા બધા. જગતની રીત છે, સ્વાર્થ લગણ જ પ્રીતિ રાગ છે, પછી હેરાન કરવા માંડી જશે. જગત સાથ આપે છે સુખીને નહીં, પણ દુઃખીને સાથ, દુઃખીને સાથ નહીં આપે, સુખીને સાથ આપશે. જગતનો ક્રમ છે, તમે સુખી હશો ને તો બધા લગે લગે ફરશે, દુઃખી થશો એટલે બધા છેટા ભાગતા થઈ જશે. આ જગતનો ક્રમ છે, સમજી રાખવો, દુઃખી ન થવું, હા સમજી જ રાખવાનું. જગતના લોકો હાથ પકડશે, કોનો, સુખીનો પકડશે, દુઃખીનો નહીં પકડે. હા, અમારી જ રીત હોય, સુખી હરિભગત હોય ને એને વધારે પકડી રાખીએ અમે, જોજો. હા, આખી રીત હતી. આ તો ક્યાં કપટ બધા અંદર રાખો, જી છે એ કહેતા આવીને તો ખબર પડે ને. હા, આમ જ રીત છે. આ જગતની રીત તમારે માઠું ન લગાડવાનું, આ જ રીત છે. રીતમાં તો હાલવું પડે ને અમને, તમને બે ને, રીત થી બારે તો નહીં જવાય ને, આ રીતે જગતની. ધર્મ અને ભક્તિને ઘણું દુઃખ આવ્યું છે. આ કથામાંથી કાંક શીખવા જેવું છે. આ જગત એવું છે કે ભગવાનના મા બાપને પણ સુખી રહેવા દીધા નથી તો આપણને મૂકે. તમે ઇતિહાસને પાને નજર તો નાખજો. કૃષ્ણના મા બાપ, ભગવાન કૃષ્ણના મા બાપ, માત પિતાને 11 વર્ષ સુધી કારાગારમાં કેદ આ દુનિયાએ કર્યા હતા. એના કોઈ પાપ નતા વસુદેવ દેવકીના, પણ દુનિયાની ચાલ જેલના સળિયા ગણાવ્યા હતા ભગવાનના મા બાપને. એટલે દુનિયાથી બહુ સાવધ રહેવું, ભગવાનને શરણે રહેવાનું. રાઘવના માત પિતા, એના પિતા દશરથજી માથા પછાડી પછાડીના લોકમાંથી વિદાય લીધી. આ હેરાનગતિ કોની હતી, દુનિયાએ નથી લીધી. દ્રષ્ટિ કરજો, આ જગત એવું છે, આપણને રોતા જોશે ત્યારે રાજી થશે. આ જગત છે એવું, હો આપણે રડશું ત્યારે ખુશ થશે, કે લાગનો હતો આંટામાં આવ્યો એમ. આ જગતની રીત છે, આપણને રડતા જોઈને રાજી થાય એવા જગતમાં બહુ આપણને ઓછા મળશે. દુઃખના ભાગીદાર બહુ ઓછા થશે, સુખના ભાગીદાર બધાએ થવા આવશે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ધર્મદેવની જેટલી ખેતી હતી એ પણ લોકોએ કબજે કરી લીધી, કે અમારું ખેતર છે, અમારું છે, અમારું છે, કબજા જમે. હવે ધર્મદેવ વિચારો, ભોળા દિલના માણસ કે ઝઘડા ક્યાં કરવા, હાલ તું લેતો જાગે. જેટલી ખેતી હતી ને બધી પચાવી પાડી. આપણી હાલત થાય તો આપણે તો ભગવાન મદદ નથી કરતા કઈ. ખેતી બધી ગઈ, આજીવિકા વૃત્તિઓ હતી, રાજાઓ કેટલાક એને કંઈક વિધિ વિધાન માટે બોલાવતા તો થોડુંક ત્યાંથી મળી જતું, તો તે રાજાઓને જઈને ભરાવ્યા ઊંધા આવડા શબ્દો, કે આ ધર્મદેવ તો પાખંડી છે ને આચો બ્રાહ્મણ નથી ને તમે હવે એને તેડાવતા નહીં ને, આવું બધું કહી કહી અને આજીવિકાઓ તોડાવી નાખી. ઘરમાં કેટલું ધન હતું બધું લઈ ગયા. અરે બળદ ગાડું હતું લઈ ગયા, બળદો છોડી ગયા, ગાયો ને ભેંસો છોડી ગયા, બધું કાંઈ ન મળે. અરે ત્યાં સુધી લખાણું છે, ઘરના નળિયા ઉતારી ગયા, હવે વધ્યું શું. વાસણો લઈ ગયા ઘરના, ક્યાં રહેવા નથી દીધું. આટલું બધું દુઃખ આ ધર્મ અને ભક્તિને આવ્યું છે. વિપત્તિનો કોઈ પાર રહ્યો નથી, સમજી લો ને તમે કેટલું વર્ણવવું એમ. હવે આવડી વિપત્તિમાં દુનિયા આગળ જઈને તમે હાથ લંબાવશો તો એ તો રાજી થશે ને આપણી મસકરી કરશે.
સમજવા જેવી વાત છે. વિપત્તિ જેમ ધર્મ અને ભક્તિ ને આવી છે એમ તમારામાંથી ઘણાને આવતી હશે, પણ આ કથામાંથી શીખવું છે આપણને. ખાલી કથા કરવી નથી, વિપત્તિ જયારે આવે ત્યારે શું કરશું. આપણા સંતોએ આપણને સલાહ દીધી, એક તમને વિપત્તિ આવે ત્યારે શું કરશો, કે વિપત્તિને નિવારનારો એક જ છે. કોણ? સર્વ વિપદ વિમોક્ષણમ હરિસ્મરણમ એવ. એક ભગવાન ધણી એવો છે કે થાકેલાને હારેલાને હેત આપશે અને ઉભો કરશે. આપણા સંતો કેવું લખ્યું, દયાનંદ સ્વામીનું એક પદ છે, વિપત્તિ કોણ નિવારે શ્યામ તુમારે બિન વિપત્તિ કોણ નિવારે. અમારી વિપત્તિ બીજું કોણ નિવારશે? કોઈ નહીં નિવારી શકે. અદ્ભુત પદના શબ્દો, આપણને અહીંયામાં હિંમત ભરી દેવા શબ્દો છે. તમે ધ્યાનથી એનું શ્રવણ કરજો. અને આ તમે સભામાં આટલા બેઠા છો, બધાએ તો સુખી નહીં હો, કોઈકને કંઈક તો ઉપાધીને દુઃખ હશે જ. આ પદના શબ્દોથી તમે એટલું જરૂર દ્રઢ કરજો કે મારી વિપત્તિનો નિવાળો કોણ કરશે, એટલું ફાઇનલ કરજો. ગાઈએ પદના શબ્દો અને વિચારીએ આ શબ્દને. વિપત્તિ કોણ નિવારે, વિપત્તિ કોણ નિવારે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે, વિપત્તિ કોણ નિવારે, અકડાયો પ્રાણી ત્રાહી ત્રાહી પોકારે, ઉદર મેં અકડાયો પ્રાણી ત્રાહી ત્રાહી પોકારે. આ દુખીઓ જાની દયા જાની દયાની, વાલમ આએ વારે, વાલમ આએ વારે, વાલમ આએ વારે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે, નાથ બિન વિપત્તિ છોડાયો જન્મ તરાયો અંતરય જારે, ગર્ભ છોડાયો જન્મ તરાયો અંતરયારે, તૃષ્ણ બુજાઈ અમૃત તે આરે, અમૃત કે રે આરે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે. વિપત્તિ કોણ નિવારે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે, ઉદર મે અકડાયો પ્રાણી ત્રાહી ત્રાહી પોકારે. માનવ ઉદરમાં જયારે જીવ હતો ત્યારે બહુ મોટો ત્રાસ હતો,
દુઃખ હતું ત્યારે આપણી મદદ કોણે કરી હતી? ભગવાને કરી હતી. માના પેટમાં ભૂખ લાગતી, ત્યાં પાણીની તરસ પણ લાગતી, ત્યારે બધી પીડામાંથી આપણે મુક્તિ જે આપતો હતો ને એ જ અત્યારે પણ આપણે જ મદદ કરવા આવશે. પણ આપણે જ્યારે દુઃખ પડે ને ત્યારે કોકની પાસે દોડીએ છીએ, ક્યાંક જઈને આપણે વિશ્વાસ રાખીએ છીએ કે અહીંયા મારું દુઃખ જાશે, પણ જાશે નહીં. જેની પાસે દુઃખ ટાળવાની સામર્થ્ય છે ત્યાં જ જવાય, જેની પાસે સામર્થ્ય જ નથી ત્યાં જઈને આપણે કહેશું કે મારું દુઃખ ટાળો, તો એ ટાળી નથી શકવાનો ને. એટલા માટે દયાનંદ સ્વામી કહે છે, ભગવાન પાસે જાજો દુઃખ પડે ત્યારે. એ જ દુનિયા છે આજે તમને વખાણીને ઊંચા ચડાવશે, મોકો આવશે ને ત્યારે હેઠા પણ એ જ ફગાડી દેશે. દુનિયા સાથે બહુ જાજા વિશ્વાસ, અને દુનિયા આપણે ચગાવી દીધો તો આપણે માની ન લેવું કે હું હવે સક્સેસ થઈ ગયો છું. એ ચગાવનારા જ તમને ફગાવી દેશે. આ દુનિયા છે તો શું કરવાનું? આપણે ભગવાનની નજીક જવાનું. એસી હરિ ઉપકારી બિચારી ચલિયો સંસાર લારે, એને ખબર જ છે કે ભગવાન સિવાય કોઈ બીજો ઉપકાર કરનારો છે નહીં. તો એ જગત પાસે આ જીવ જારો કે મારી વિપત્તિ નિવારો, આ જીવની ભૂલ થાય છે. બહુ શીખી લેવા જેવી વાત છે આ. હેત જનાઈ સર્વે સગાઈ નિશ્ચય નરક મે ડારે, આ દુનિયા શું કરવાની હે? તમારી સાથે હેત કરી, સ્વાર્થ સાધી અને છેલ્લી બાગે તમને નરકમાં ઘા કરી દેશે. કોણ? આ દુનિયા. છતાં આપણે વિશ્વાસ કોની ઉપર કરી રહ્યા? હાલો કયો 24 કલાકમાં આપણે વધુ વિશ્વાસ કોની ઉપર આવેલો? ભગવાન ઉપર ભરોસો ભારે થઈ જવો જોઈએ આપણને. છેલ્લી કડી અદભુત લખે સ્વામી. જૂઠ સગાઈ અતિ દુઃખદાઈ ગણી મોહન ગિરદારી, જૂઠ સગાઈ અતિ દુઃખદાઈ ગણી મોહન ગિરદારી. દયાનંદ કો શ્યામ સહાઈ, દયાનંદ કો શ્યામ સહાઈ, તુરત પાર ઉતારી, તુરત પાર ઉતારી, તુરત પાર ઉતારી, નલ બિન વિપત્તિ કો નિવારે, નલ બિન વિપત્તિ કો નિવારે, નાથ બિન વિપત્તિ કો નિવારે, નાથ બિન વિપત્તિ કો નિવારે. દુઃખ તો જીવનમાં આવશે આવશે અને આવશે. અત્યારે શું છે? દિવસ છે, છે ને? રાત આવશે કે નહીં આવે? આવવાની છે. બધા ભેગા થઈને નક્કી કરી કે ના આવવી જોઈએ તોય તોય આવશે. આવડા ભેગા થઈને નક્કી કરી તોય આવશે જ. તૈયારી જ રાખવાની, રાત આવવાની જ છે. જીવનમાં દુઃખ આવશે જ, પણ તે વખતે ક્યાં જવું દુઃખ ટાળવા માટે, એ જ આપણે રસ્તો ગોતી લેવાનો છે. એ ભક્તિ છે. ધર્મદેવના દુશ્મનોએ દુઃખ દેવાની હદવાળી છે. ભિક્ષુક બની બનીને ધર્મદેવને ભિખારી બનાવી નાખ્યા, માગી માગીને બધું ઝૂંટવી લીધું. અને ઉદાર દિલનો માણસ છે ને, એ દેવાથી જ દુઃખી થઈ જાય. સુખી માણસોને દુઃખી થવાના ચાન્સીસ ઘણા છે. ધર્મદેવ ઉદાર બન્યા છે, બિચારાને ક્યાં પાછા વાળવા? એમ બિચારા દુઃખી છે. એમ સાધુ બની બનીને આવવા માંડ્યા, ભગવાન લુગડા પહેરીને, અંદર ભૂંડાઈ હતી પણ ઉપર ભગવો ભેખ પહેરીને આવ્યા છે. ધર્મદેવને એમ કે સાધુ એમ, પણ બિચારા ધર્મદેવને ખબર નહીં કે સાધુ નથી પણ શેતાન છે. આ દયા થઈ ગઈ. આપણા સંતો વારે વારે વાત કરે, નદી કિનારે એક સંત સ્નાન કરતા હતા અને પાણીમાં વીછી તણાતો હતો. સંતના દિલમાં દયા બહુ ને, વીછીને પકડી લીધો આમ હથેળીમાં, બિચારો તણાઈ જશે, ક્યાં જશે ખબર નહીં, પકડીને બારે કાંઠે મૂકી દઉં.
હથેળીમાં લીધો ખરો વીછી, પણ વીછીએ શું કામ કર્યું, એનો ધંધો શું? એને થોડી કઈ ખબર કે બચાવનારાને ડંસ ન મરાય, એને તો ડંસ માર્યો. સંતનો હાથ ધ્રુજી ગયો, પડી ગયો વીછી, પણ દયા ઘટતી નથી, ફરી પકડ્યો. ચાર પાંચ વખત આવી રીતે દંશ થયો. પછી બાજુમાં એક સંત સ્નાન કરતા હતા, એણે આ સંતને કીધું, સ્વામીજી આ વીછીએ આના ઉપર દયા કરાય, પણ હાથમાં ન પકડાય, એને સાણસાથી પકડીને કિનારે મુકાય, કે એ તો એનો સ્વભાવ નહીં મૂકે, દંશ મારશે. ત્યારે સંતનું દિલ એમ બોલ્યું, એ જો એનો સ્વભાવ ન મૂકે તો મારાથી કેમ મુકાય, કે એનો સ્વભાવ છે દંશ મારવાનો, તો મારો સ્વભાવ છે એને તારી નાખવાનો, એટલે ભલે હું મરી જાઉં પણ એને તો મારે તારવો જ પડે ને. કે આ સંત હૃદય છે, કે બસ એ સંતથી જ થાય, આપણાથી ન થાય. આ સંતો જે સહન કરે ને, આપણાથી થાય જ નહીં. ક્યારેક સંતો ભેગા રહ્યો તો ખબર પડે આ સંતની શું સહન શક્તિઓ છે. અને સાચા સંતને સહન કરવાનું જ આવે. ધર્મદેવ તો સંત વિભૂતિ છે, બહુ સહન કરે છે. પણ હવે આટલું સહન કર્યા પછી એક જીવનમાં સત્સંગી જીવન આપણને ચેતવે છે કે મોટી ભૂલ થઈ ગઈ છે ધર્મદેવથી. ભૂલ એ થઈ કે જે માગવા આવતા હતા ને માંગણો, એમાં કેટલા ખોટા માણસો આવી ગયા અને પારખ્યા વિના એને દેવાઈ ગયું ને. પછી એ લોકોએ શું કર્યું, લઈ કરી અને ખરાબ માર્ગે ધન વાપર્યું, અને ખરાબ માર્ગે ધન વપરાણું એનું જે પાપ હતું ને, એ ધર્મદેવને ચોપડે આવ્યું. એમાં ધર્મદેવને જાજુ દુઃખ થઈ ગયું. આ વાત થોડીક સિરિયસલી સાંભળવા જેવી છે. પૈસો એનું જ્યારે દાન કરવું હોય ત્યારે સત્સંગી જીવન થોડીક સાવધાની કરાવે છે. એ દ્રવ્ય આપણે જેને આપ્યું, આપણે ભાવથી આપ્યું છે, પ્રેમથી આપ્યું છે, પણ લેનારો જો એનો દુરુપયોગ કરે તો બધા જ શાસ્ત્રો એમ કહે છે કે એનું જે પાપ થાય એની ભાગીદારી એ ધનનું દાન કરનારાને ભાગે આવે છે. એટલા માટે જ આપણા સંતોએ થોડોક વિવેક શીખવાડ્યો છે. શું કે વિવેક રાખવો, દાન ન દેવું એમ નહીં. આવી વાતો સાંભળીને પછી ઘણા દાન દેવાનું બંધ કરી દેરા, કે આપણે દેવું જ નહીં ને, ક્યાંક ભાગે આવી જાય તો આપણે શું ખબર ક્યાંય વાપરેરા. નહીં દો તો તમારા ઘરમાં જો સંપત્તિ રહી ગઈ તો તમારું ઘર હમુરો ધોવાઈ જવાનું. વિવેક રાખો. તમારા ઘરમાં કામ કરતા ક્યારેક ચપ્પુ તમારી આંગળીમાં વાગ્યો તો તમે પછી નક્કી કરી નાખો ચાકો ઘરમાં જોઈ જ નહીં. ભાઈ વિવેક રાખો ખાલી. નિષ્કુળાન સ્વામી લખ્યું, એક જણો રોટલા ખાતો હતો, ખાતે ખાતે જીભ કચરાઈ ગઈ. પછી નક્કી કર્યું કે જિંદગીમાં કોઈથી ખાવું જ નથી મારે. કે એટલે આ ભલા માણસ આવી પ્રતિજ્ઞા થોડી કરવાની હોય. વિવેકથી ખા, જરા સંભાળીને જીભમાં વાપરતો નહીં કચડાય બીજે વખતે. એક જણો પાણી પીતો તો ઓતરાઈ ગયું પાણી, એ મારે પ્રતિજ્ઞા કરી કે જીવું ત્યાં સુધી પાણી ન પીવું તો જીવીશ કેટલા દી. વિવેક રાખો ને ભાઈ. તમને ખબર જ છે કે અહીંયા દેવાય ન દેવાય એટલી તો આપણે કને સૂઝબૂઝ છે ને. ઘણા એક હરિભગત મળ્યા હતા મને, સ્વામી તમારી કથા સાંભળ્યા પછી મેં દેવાનું બંધ કરી નાખ્યું. મેં કીધું કા, એ કે તમે જ કહેતા હતા ધર્મદેવ દેવાથી હેરાન થઈ ગયા. મેં કીધું હવે હું હેરાન થઈશ, તે બંધ કાં કર્યું, મેં બંધ કરવાનું ક્યાં કીધું તું. વિવેક રાખવાની વાત હતી. તમે જુઓ, મેં કીધું એટલી તો તમને અક્કલ હોય રહી કે ચોમાસું વરસે, વરસાદ વર્યો હોય ત્યારે બધી ધરતી ભીની થઈ ગઈ હોય, તમને ખબર હે કે દાણા તમારી પાસે એક ખેતરમાં પૂરા થાય એટલા છે વાવવા માટે. તમારા ખેતર બે, એક ખેતર આવો અડબાવું હે, બાવળિયા ને કજાડા ને બધું ઉકેડા પડ્યા એમાં, તો તમે દાણા કયા ખેતરમાં વાવો? તો કીધું સ્વામી હારા ખેતરમાં જ વાવી. તો મેં કીધું ગમેમાં વાવી આવો ને. તો કે ના, આમાં માલ હારો થાય ને એટલે આમાં હોય હારું ખેતર એમાં. મેં કીધું આમાં આટલો જ વિવેક રાખવાનો હોય, એ તો તમારા હાથમાં દાણા ક્યાં વાવવાય. તો આપણે એટલો વિવેક હોવો જોઈએ કે આપણે દાન ક્યાં કરવું. બે કડી કીર્તનની ગાઈ લઉં કે વિવેક કેવો હોવો જોઈએ. અદભુત, સંતોએ આમાં પણ ટકોર કરી છે આપણે. અને આ શીખજો પાછા, ખાલી સાંભળતા નહીં, તમે દાન કરવું જ જોઈએ. તમે ગ્રસ્ત છો, તમારા ધર્મ શિક્ષાપત્રીમાં શું છે? ઉત્સવ સમયા કરાવવા, મંદિરો કરાવવા, વિષ્ણુ યાગ કરાવવા, બ્રાહ્મણોને દાન દેવા. તમે નથી દેતા ને એટલે સંપત્તિ તમારા ઘરે નથી આવતી. છૂટથી દેવા માંડો, ખરેખર કહું છું તમને, છૂટથી દેવા માંડો. હમુરો સંકોચ ન કરો, દેવા જ માંડો એમ. પછી તમે જુઓ કેવા ઢગલા થયા. તમને એ જ બીક પડીએ દઈશ તો પછી ખૂટી પડશે. સમજણ નથી તમને, ખૂટે કાંઈ. ધરતીમાં તમે વાવો તો તમારે કને
એક દાણો વાવો તો ધરતી માતા તમને એક વેંથનું બાજરાનું કાયણું કરીને દે, પછી કાયણું વાવો તો ગંબેલું ભરાય ને ગંબેલું વાવો તો ગુણ ભરાય ને ગુણ વાવો તો ગાડા નથી ભરાતા. નજરે જુઓ રા તો ભાઈ આ પરમાત્મા છે તો લક્ષ્મીનો ધણી એ તો, પણ વિવેક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બે કડીઓ ગાઈએ વિવેકની. વિવેકી નરને એમાં વિચારીને જો, વિવેકી નરને એમાં વિચારીને જો, કો પાત્ર ને દાન દેવું તે, કો પાત્ર ને દાન દેવું તે, બીજ કાર માં બોમું રે. વિવેકી નરને એમાં વિચારી દાન દેશો તો શું થયું? બીજ ખાર માં બોયું, ખારા ખેતર માં દાણા વાવ્યા, ઉગશે ને ઉગશે તો આટલા આટલા ઝાડના છોડવા થશે. કામી હોય, ક્રોધી હોય, લોભી, લંપટ, કુડા બોલા કાવે, અનધન વસ્ત્ર તેને આપે તે શેકીને બી વાવે. ધનજી બાપા, પેલા બાજરો વાવતા ને તે ખબર, મેં થોડાક શેકેલા દાણા નાખતા. શું કામ? એ ઉગવાના નથી, ઘાટો બાજરો ન થઈ જાય એટલે મેં દાણા શેકીને નાખતા. જે માણસ કામી છે, ક્રોધી છે, લોભી છે, લંપટ છે, એને તમે દેવો છો તો સમજી લો કે તમે કેવા દાણા વાવ્યા, શેકેલા દાણા વાવ્યા. હવે દાણા શેકાઈ ગયા તમારા, હવે ઉગશે એ ખાવાથી ગયા ને વાવાથી ગયા, એમ કુપાત્રમાં દાન ન દેવું. ઇન્દ્રિય પાંચ છઠો મન જીત્યા તે હરિદાસ કહાવે, ઇન્દ્રિય પાંચ છઠો મન જીત્યા તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ એને આપી, વાલી વસ્તુ એને આપી, અંતર ધણ થઈ આવે રે. વિવેકી નરને એમાં વિચારીને જો, વિવેકી નરને એમાં વિચારીને જો. કેને દાન દેશો? ઇન્દ્રિયો, દસ ઇન્દ્રિયો, મન, એને જીતી લીધું હોય જેણે, એને વાલી વસ્તુ આપી દો, અનંત ગણી થઈને આવશે એમ લખ્યું છે. જોવા, અનંત ગણું થઈને આવશે. ભક્તો, આ સાધુ સંતો બેઠા હે, કદાચ આપણા મન હજી આ સંતોને પારખી ન હકતા હોય, પણ તમે ક્યારેક ભેગા રહેજો. એમ નથી કેતો બધું અહીંયા ડઈ દેજો, દુનિયામાં આટલા જ સારા છે, બાકીના બધી દુનિયા ખરાબ છે, એમે નથી કેતો. દુનિયામાં ઘણા લોકો સારા છે, પણ જેને મન જીત્યું છે, ઇન્દ્રિયો જીતી છે, એવાને તમે દાન દેશો તો અનંત ગણું થઈને પાછું તમારી પાસે આવશે. આપવું જોઈએ. દુર્બળ સુદામાય આણી દીધા મુષ્ટિક તાંડુલ મેવા, દુર્બળ સુદામાય આણી દીધા મુષ્ટિક તાંડુલ મેવા. કેટલું દીધું? ખાલી એક મુઠ્ઠી તાંડુલ, એનું વળતર કેટલું હોય? એનું વળતર કેટલું હોય વિચારો. કંચન મોલ કર્યા સુખકારી, કંચન મોલ કર્યા સુખકારી, સત્પુરુષની સેવા રે. વિવેકી નરને એમાં વિચારીને જો, વિવેકી નરને એમાં વિચારીને જો. કંચન મેલ કર્યા, એક મુઠ્ઠી તાંદુલ માંથી હોનાનો બંગલો થાય,
ઇન્જિનિયરો બેઠા હે કોઈ આમાં? ઓના નો બંગલો કરો તો કેટલા રૂપિયા કપે? એક મુઠ્ઠી તમે ચોખા વેચો રૂપિયા કેટલા આવે એમાંથી? પણ અનંત ગણું થઈને આવ્યું, એક મુઠ્ઠી ખાલી તાંદુળ લીધા, આ સત્પુરુષ ની સેવા એનું ફળ મળ્યું. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, આ દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં, દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યા દીને નાથે રે દીધે કિનર ને એમાં વિચારી ખાવા અન્ન ના માડે પેરવાન વસન્ન, પડે એકાંતરે ઉપવાસ તેને દેખી દુષ્ટ કરે હાશ, થયા નિર્ધન નહીં ખાવા અન્ન નમડ પેરવાન વસન. અપાત્રમાં દાન દેવાનું, સત્સંગી જીવન મેં એમ લખાણું છે, ધર્મદેવ અને ભક્તિ માતા નિર્ધન થઈ ગયા, દેવાથી વધવું જોઈ, પણ એ તો હતું ગયું. મેં કીધું ને જેમ શેકેલા દાણા ખાવાથી એ ગયા, થયા નિર્ધન નહીં ખાવા અન્ન ન મળે પેરવા નવું, ઘરમાં ખાવા દાણા નથી, ભક્તો કેવું દુઃખ આવ્યું હશે. સેને કારણે આવ્યું? આ પ્રારબ્ધનું નહોતું, પણ કુપાત્રમાં દેવાઈ ગયું, એનું ફળ આ મળી ગયું. પડે એકાંતરે ઉપવાસ તેને દેખી દુષ્ટ કરે હાશ, એકાંતરે ઉપવાસ પડવા માંડી ગયા. એક દી ખાવા માન મળે ન મળે, બીજે દી ઉપવાસ હોય છે. ભગવાનના માત પિતાને આ દુઃખ આવ્યા છે. ભક્તો જરાક જીવનમાં ભૂલ થશે ને દુઃખ આવશે. દુષ્ટો તો આ જોઈને હસે છે, મસકરી કરે છે કે બહુ ફાલ્યો ફૂલ્યો હતો જો ટાઢો થઈ ગયો એમ, પણ ટાઢો તમે કર્યો એ. કુપાત્રમાં દાન દેવાનું દુઃખ આવ્યું છે, ધર્મની ધીરજ તો ખૂટતી નથી, પણ માં ભક્તિ ભાંગી પડે એક દી, એકાંતરે ઉપવાસ થાય છે. ધર્મદેવ જયારે ભાંગેલા ભક્તિને જોયા ત્યારે ધીરજશાળી પુરુષ ધર્મ એટલે હિંમતના શબ્દો કહે છે, હે દેવી પ્રારબ્ધ કર્માધીનો સ્થિર દેહો વૈ સર્વદેહિનઃ પ્રાપ્યતે યત સુખમ દુઃખમ તદ્ધિ તસ્યાનુસારતઃ. હે દેવી, પ્રારબ્ધ તો ભગવાનના દીકરાને પણ ભોગવવા પડે છે. દેવી આપણે તો સામાન્ય જીવ છે, તો આપણને ભોગવવા પડે એમાં કઈ નવાઈ નથી. અને ધર્મદેવ કહે છે કે હે ભક્તિ, રામાયણમાં એમ લખ્યું છે વાલ્મીક વ્યાસે, સુમંત જ્યારે પાછા આવ્યા છે સીતાને મૂકીને, ત્યારે અવધપતિએ પૂછ્યું છે મારા રાઘવ અને મારી સીતા ક્યાં છે? ત્યારે સુમંત એટલું જ કીધું કે કોઈ પાછું આવ્યું નથી. અને તે વખતે દશરથે માથા પછાડ્યા છે દિવાલમાં, તાપસયંદ શાપ સુધી આઈ કૌશલ્યાશબ કથા સુનાવી. દશરથ કહે છે કૌશલ્યાને, દેવી આ દિવાલમાં તમને શું દેખાય છે? કૌશલ્યા કહે છે મને તો દિવાલમાં કાંઈ નથી દેખાતું, દિવાલ છે. ત્યારે દશરથ માથા પછાડતા પછાડતા એમ કહે છે કે દેવી મને આ દિવાલમાં
ઓલો આંધળો અને આંધળી મને દેખાય છે. પતિદેવ આનું કારણ, ત્યારે દશરથ એમ માથા પછાડતા કહે છે, દેવી મારું પ્રારબ્ધ મારી હામે આવીને ઊભું રહી ગયું છે, મારા કરેલા કર્મો મને ભોગવવા ન આવ્યા છે. પછી બધી જ વાત કૌશલ્યાને ખબર નહોતી, પણ બધી વાત એમણે કરી છે. ભાગ્ય ભક્તો, લખાઈ નથી ગયું એના પહેલા ચેતી લેવું, લખાઈ જશે ને પછી ભૂંસાડવું બહુ મુશ્કેલ છે. ગુનામાં નથી આવ્યા ત્યાં સુધી આપણે સ્વતંત્ર છીએ, ગુનો લખાઈ ગયા પછી છૂટવું બહુ મુશ્કેલ છે. ધર્મદેવ ખોજ કરે છે આ દુઃખનું કારણ શું છે. ઈશ્વરની ઈચ્છા એ જ આ દુઃખનું કારણ લાગે છે, મનમાં સંકલ્પ થયો છે. ગમે એટલા ઉપાયો કરશું પણ એ ઉપાયો આપણા કામ નહીં કરે. ભક્તિદેવી બહુ દિલગીર થયા છે. ધર્મદેવને લગ્ન વખતે પિતાએ કહેલા જે શબ્દો હતા એ યાદ આવી ગયા અચાનક. શું કીધા હતા પિતાએ શબ્દો લગ્ન વખતે? પિતાએ શું કીધું હતું તમને કોઈને યાદ છે? હે, તમારા પિતાએ લગ્ન વખતે કઈ તમને કીધું હતું? કાંઈ નહોતું કીધું. આ ધર્મદેવના પિતાએ કીધું હતું. અચાનક યાદ આવ્યું કે મારા પિતાએ લગ્ન વખતે મને એમ કીધું હતું, દીકરા તને બહુ જ્યારે દુઃખ પડે ને ત્યારે આપણા કુળદેવ હનુમાનજી મહારાજને સંભાળજે, તારી સહાયતા કરવા આવશે. અચાનક યાદ આવી આ વાત અને ધર્મદેવ હિંમતમાં આવી ગયા છે અને ભક્તિ દેવીને કીધું, દેવી હવે ચિંતા ન કરજો. કેમ પતિદેવ? દુઃખનો ઉપાય મળી ગયો છે, ટળશે કઈ રીતે એનો રસ્તો મળ્યો છે. શું સ્વામીનાથ, ચાલો આપણે અયોધ્યા જઈએ, હનુમાન ગઢીએ જશું અને ત્યાં મારા પિતાએ કહેલું એ પ્રમાણે આરાધના કરશું તો હનુમાન આપણા કુળદેવ છે, આપણા કષ્ટ થકી આપણી રક્ષા કરશે. ચાલો અયોધ્યા. અને એ વખતે ધર્મ અને ભક્તિ અવધપુર ગયા છે. એક પગે ઉભા રહી અને હનુમાનજી મહારાજને રાજી કરવા માટે સાધના શરૂ કરી છે. સાધના શરૂ કરી છે. ભક્તો, દુઃખ જ્યારે આવે ને ત્યારે સાધના કરજો, દોડજો. માં બહુ આપણે શું કરીએ, બહુ દોડીએ છીએ. દોડીએ એમાં વાંધો નહીં, પણ ક્યાં દોડવું એ ખબર નથી. શિક્ષાપત્રીમાં લખ્યું શ્રીજી મહારાજે કે તમને બહુ કષ્ટ પડે, ભૂત પ્રેતાદિકનો વળગાડ થાય, કેમે કરી દુઃખ હટતું ન હોય તો નારાયણ કવચનો જપ કરજો, હનુમાનજીના મંત્રનો જાપ કરજો તો દુઃખ ટળશે. એથી અધિક કાંઈ ન કરજો, એમ ના પાડીએ. છતાં પણ આપણાથી રહેવાય નહીં ને, તો કોઈ ભૂવા ભરાડીને પણ આપણે જઈને પૂછીએ છીએ, ક્યાંક દોરો કરાવીએ, ક્યાંક વીંટી કરાવીએ છીએ. આપણી ઓવર દોડ છે, આ દોડથી કાંઈ થવાનું નથી. જેના હાથમાં સત્તા નથી એની પાસે જઈને તમે સહી કરાવી આવ્યા, એ સહીવાળું કાગડિયું ક્યાં હાલશે? જેની હાથમાં સત્તા નથી, ઓથોરિટી નથી ને, એને કીધું હું આ સહી કરી દઉં ને, જા તારું કાગડિયું આગળ હાલશે? ના હાલે. સત્સંગી થયા પછી દોરા ધાગાવાળાની સત્તા તમારા ખાતામાં હાલવાની નથી, તો શું કામ એમાં તમે પૈસા બગાડો છો? શું કામ દીધા? હનુમાનજીથી આગળ આપણા સત્સંગ જેના ગળામાં કંઠી છે ને, એને કાં તો નારાયણ કવચનો પાઠ સુખી કરે ને કાં તો હનુમાનજીનો મંત્ર એ સિવાય કોઈને સુખી કરી જ ના કે. ખોટા પૈસા ન બગાડજો, સત્સંગી જીવન ના પાડે છે. આ વીંટીના ખોટા ખર્ચા માઠુમાં લગાડજો જેને પહેરી હોય, પણ સત્સંગી જીવનની કથા છે ને, ત્યારે હું માખણ પાલિસી નહીં કરી શકું, ખોટા ખર્ચા છે તમારા. હનુમાનજીથી આગળ જવાય જ નહીં, આપણા માટે નહીં. આપણે તો આ કાયદામાં આવી ગયા, આપણે સત્સંગી થઈ ગયા, હવે તો આપણી રક્ષા હનુમાન સિવાય કોઈ ન કરે. હનુમાનજીની પાસે પહોંચી ગયા, એક પગ ઊભા રહી. હનુમાન ગઢીનો તમે દર્શન તો કર્યા હશે, એ હનુમાનજી મહારાજના મંત્રના જાપ કર્યા છે. થોડીક વાર હનુમાનજીના મંત્રનો જાપ કરવાની મને પણ ઈચ્છા છે, કારણ કે કોક તો દુઃખી હશે આમાંથી, નહીં હોય? આ આપણી સભામાં ભાઈ ભાઈમાંથી કોઈ દુઃખી નહીં હોય કે બધા સુખીઓ? આપણે આજે ધર્મદેવને સાથે દુઃખમાં દુઃખી જ છે એમ માની હનુમાન ગઢીએ જઈએ અને ત્યાં થોડીક વાર હનુમાનજીની આપણે આરાધના કરી લઈએ. બે જ મિનિટ ખાલી હનુમાનજીના મંત્રનો જાપ કરશું, સાથે કરશો ને તમે બધા? ઓમ નમો હનુમતે ભય ભંજનાય. ઓમ નમો હનુમતે ભય ભંજનાય. ભૂખમ પુરુષ સ્વાહા.
સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજન આખો દિવસ આ મંત્ર નો જાપ કરે, નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે આ સ્તોત્ર નો પાઠ કરે. એક દિવસ ગયો, બે દિવસ ગયા, અઠવાડિયું ગયું, 15 દિવસ થયા, મહિનો વીતી ગયો, કોઈ પરિણામ નથી દેખાતું. બસ પ્રાર્થના કર્યા રાખવાની, જાપ કરવાના. કોક દિવસ જમે, કોક દિવસ નથી જમતા. આકરી આરાધના કરી છે ભક્તો, આપણે એક દી હનુમાન ચાલીસા ના પાઠ કરી અને બીજે દી પરિણામ ખપે છે. અને પૂછો, આ સત્સંગી જીવનને પૂછો, બબ્બે મહિના થયા, 2 મહિના પૂરા, 60-60 દિવસ સુધી આવી આરાધના એક ધારી, ખાઈ પીને નહીં, વ્રત કર્યું છે, બ્રહ્મચર્ય પાળે છે, ક્યારેક તો ઉપવાસ કર્યા છે, માત્ર પાણી પી લે છે, તપ કરે છે. ઓમ નમો હનુમતે ભય ભંજનાય, ઓમ નમો હનુમતે ભય ભંજનાય, સુખમ કુરુ આરાધના. 2 મહિના વીતી ગયા. ભક્તિ દેવી પૂછે છે, સ્વામીનાથ કેટલા દી આલસી આ સાધના, કાંઈ ફળ? ધર્મદેવ કહે છે, કાંઈ હજી મળતું નથી. ભક્તિ કહે છે, સ્વામીનાથ હવે મારાથી શાન થતું નથી. ધર્મદેવ વરી સમજાવી, દેવી થોડી ધીરજ રાખો, કદાચ હવે પ્રસન્ન થવાની તૈયારી જ હશે. ધર્મ ભક્તિ ને ધીરજ આપે છે, પણ ધીરજ રહેતી નથી. માં ભક્તિ રડી પડે છે. ધર્મ ધીરજ આપીને કહે છે, તમે સુઈ જાઓ થોડીક વાર, કાલ હવારે કઈક રસ્તો મળી જશે. કેવા દુઃખ આવ્યા છે. માં ભક્તિ ભૂખ્યા સૂતા છે રાજન. ધર્મદેવ ઢોલીએ બેઠા બેઠા હનુમાનને વિનવે છે, પણ કોઈ પ્રતિસાદ હજી મળતો નથી. ભક્તજનો, ધીરજના ધરતલની આંખમાં પણ આજ આંસુડા આવી ગયા. ધીર ધુરંદર ધીરજ ત્યાગી, તન મન બચન અતિ અનુરાગી. ધીરજ નો ધરતલ ધર્મદેવ આજે ધીરજ હારી ગયો છે, ખોટી પડી છે ધીરજ. ભક્તજનો, ગરીબી અને આ જીવનનું દુઃખ ગમે એની ધીરજને ભૂંસી નાખે છે. ભૂખ્યા દુખ્યાને કહી શકાય ધીરજ રાખો, પણ ભાઈ ગાયલ કી ગત ગાયલ જાણે, દુઃખ એને કેવું છે એને ખબર પડે. નાનું બાળક રડે એમ ધર્મદેવ રડી પડ્યા છે. ભક્તો, આવડો મોટો ભગવાનનો જે બાપ થવાનો છે, છોકરું રડે એમ રડ્યા છે ધર્મદેવ. ચોધાર આંસુડે આંસુડા પડે છે. હે નાથ, અમારી કાંઈક ભૂલની સજા તમે કરતા હશો, પણ હવે દર્શન તો દો. આમ હનુમાનજી જ્યાં વિનંતી કરી અને રડતા રડતા શતાન સ્વામીની કલમ લખે કે ધર્મદેવને જરાક ઝોકું આવ્યું છે, અને જ્યાં ઝોકું આવ્યું ત્યાં હનુમાનજીના દર્શન થયા છે. અને હનુમાનજીએ કીધું, હે દાદા, માફ કરજો મને, તમે 2 મહિના આરાધના કરી, મેં તમને દર્શન તો દીધા, પણ દુઃખનો છેડો હું નહીં લઈ જાવી શકું. કેમ? તમે વૃંદાવનમાં જાઓ. વૃંદાવનમ જાહિ, હે ધર્મ, તમે વૃંદાવન જાઓ. ધર્મદેવ કહે છે, અરે હનુમાન, આ 2 મહિનાની અમારી આરાધના, અને તમે એમ કહો છો વૃંદાવન જાઓ. કેટલું દૂર વૃંદાવન, તમે કષ્ટ હરી લો અમારું, તમે કંઈક ના કષ્ટ હર્યા છે. ત્યારે હનુમાનજી કીધું, હે ધર્મ, જો કોઈ ભૂત પ્રેતાદિકની વળગાડો હો તો હું કાઢી નાખું, કોઈ માણસની વળગાડો હો તો હું કાઢી નાખું, પણ તમને જે દુઃખ આવ્યું છે ને, ઈશ્વર ઈચ્છાજન્ય છે, માટે આ મામલામાં મારાથી હાથ ન નખાય. માટે જાય વૃંદાવનમ, ત્યાં પરમાત્મા તમારું ઓપરેશન કરશે અને તમારું દુઃખ ત્યાં દૂર થશે. ભક્તો જુઓ, આને સંત કહેવાય હો, હદથી બારે સત્તા ન હાકે. હનુમાનજી ના પાડી દીધી. અને ભક્તો એક વાત યાદ રાખજો,
તમને દુઃખ પડે તો દોડીને સારંગપુર જાજો, પણ સારંગપુર ગયા પછી તમને હનુમાનજી એમ જ કહેશે, ભૂત જઈને નરનાડેને નાળિયેર ચડાઈ આવ, જા તારું દુઃખી નરનાડે હરી લેશે, આ વાત નક્કી છે. તમને અહીંથી આમ જ આવ મોકલશે, એ હનુમાન એવો છે, એ સ્વાર્થીઓ નથી કે મારે જસ કમાઈ લેવો, એને ખબર છે કે સુપ્રીમ સત્તા તો મારો નાથ છે, તમને પાછા મોકલશે. માટે ભક્તો અહીંથી અધિક ક્યાંય નથી. હું તો કચ્છના હરિભક્તોને કહું, હો તમે સારંગપુર જાજો, શ્રદ્ધાને હું તોડવા નથી માગતો, પણ આ નરનાડેવ બેઠા છે ને, એ સુપ્રીમ સત્તા છે, એ આપણને પ્રાપ્ત હામેથી થઈ ગઈ છે. જેને કાંઈ નથી મળ્યું ને એને હનુમાન પાસે જરૂર જવું પડે, અને તમે પણ જાશો તો કાંઈ ખોટું નથી, પણ આ સુપ્રીમ સત્તા મહારાજ આપણને દઈ ગયા છે, એની પાસે જઈને દુઃખ રડજો. અને આજે પણ જે એની પાસે જઈને દુઃખ રડે છે, એક નાળિયેરની ખાલી જોડ ચડાવી દે, એક ધજા ફરકાવી દે ને, એના કામ આજની તારીખે આપણો નરનાડેવ બેઠો બેઠો કરે છે. અને જગ જાહેર પરચાવ છે, રોજ પરચાવ અમને સાંભળવા મળે રહ્યા રોજ. હમણે ગરીબ વખત દુઃખી થઈ ગયો, સ્વામી મારી ઘરવારી માંદી થઈ ગઈ, કોઈ ઉપાય નથી મળતા. એક નાના સંતે ખાલી એમ કીધું, જા 5000 ની એક ધજા ચડાઈ આવ, અને હરિભગત ને અઠવાડિયામાં રિઝલ્ટ મળ્યું. સ્વામી ડોક્ટરો થાકી પડ્યા હતા, કોઈ રીતે હરખું નતું થતું, ખબર નહીં આ શું પરચો, ઓટોમેટિક મારી ઘરવારી બેઠી થઈ ગઈ. આ ખાલી ધજાનો આવડો પ્રતાપ. મેં કીધું, ભાઈ ધજા છે કે નહીં તો જો, સુપ્રીમ સત્તાના ડેરા ઉપર તે ધજા ચડાવી, હવે તને દુઃખી રહેવા દે. ભક્તો આપણે શું મળી ગયું છે, ધર્મદેવને હનુમાનજીએ ના પાડી દીધી, મારાથી આ તમારું કષ્ટ નહીં હરી શકાય. વૃંદાવનમ જાહી, આપણી સત્તામાં જેટલું હોય ને એટલી સત્તા વાપરવી, વધુ ન વાપરવી, આ સત્સંગી જીવન શીખવાડે છે. ઓવર પાવર ક્યારે ન વાપરવા, નહીં તો દુઃખ આવી પડશે. ઓવર પાવર ન વાપરવા, ઘણા ઓવર પાવર વાપરી નાખે, હોંશમાં હોંશમાં કોથરો માથામાં ઉપાડી લે, બતાવવા બીજાને કે મેં ખણી લીધો એમ, પણ ભાઈ હાલવાનું બાકી છે, વચ્ચે ટી થઈ જઈશ, એને કહેતો ઉપડે એટલું ઉપાડ. આ ભગવાનને હોંપો, જા બેટા મારા આશીર્વાદથી આમ થઈ જશે એમ કહેવામાં હો વિચાર કરવા, કે આપણા આશીર્વાદની તાકાત શું, જા ભગવાન તારું હારું કરશે આમ કેવું, ભગવાન માથે ડોળો. હનુમાન પણ માથે નથી લેતા, આવડો સમર્થ હનુમાન માથે નથી લેતા. વૃંદાવનમ જાય, જાઓ રસ્તો બતાવી દીધો, સાચા સંતનું કામ આ છે, રસ્તા બતાવી દે. હનુમાન તો એક સંત છે ભાઈ, એ કોઈ સ્વાર્થી વિભૂતિ નથી, એટલે દુનિયામાં પૂજાય છે. વૃંદાવનમ જાહી, તમે વૃંદાવનમાં જાઓ ત્યાં તમારું કષ્ટ છે એ દૂર થશે. અદ્રોશ થઈ ગયા છે હનુમાનજી, સવારે જાગી અને મા ભક્તિને ધર્મદેવ કીધું, દેવી ચાલો આપણે હવે વૃંદાવન જવું પડશે. પણ સ્વામીનાથ આપણો નાનકડો રામ પ્રતાપ, એને એને આ વૃંદાવન સુધી કેમ ચલાવશું પગપાળો, એને મામાના ઘરે મૂકી આવો. મામાના ઘરે મૂકતા ગયા, ચાલતા ચાલતા પગપાળા ચાલવાનું 10 દિવસે નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યા છે, અને 1.5 મહિને વૃંદાવન પહોંચ્યા છે. પુષ્પડોલ ઉત્સવ ત્યાં ચાલતો હતો, બદ્રિક આશ્રમમાં સ્થાપિત થયેલા 1000 ઋષિઓ એ પણ ત્યાં આવ્યા હતા, દુર્વાસાના શાપથી સ્થાપિત થયેલા. એકબીજા કરતા અધિક અધિક દુખિયારા ભેગા થયા ત્યાં, એકબીજાના દુઃખોની વાતો કરી છે. ધર્મદેવે કીધું કે દુર્વાસાનો શાપ સત્ય થયો, બીજું કાંઈ નથી. આ એણે કીધું તું ને જાઓ ધરતી માથે દુઃખી થાવ, એ આવી ગયું દુઃખ. હવે સાપ સત્ય થયો તો એને પાછળથી આશીર્વાદ પણ દીધા હતા કે તમારે ઘરે ભગવાન દીકરો થઈને આવશે, આટલા આશીર્વાદ દઉં છું. તો એની હવે આપણે રાહ જોઈએ કે ભગવાન આપણે ત્યાં દીકરો બનીને આવશે. ધર્મદેવની આગળ બધા જ ઋષિઓ ખૂબ રડ્યા છે, દાદા હવે તો સહન નથી થતું. કે ધર્મદેવ કીધું કે રોવાથી કદી રાત જતી નથી, આપણે ભજન વધારી દઈ, ચાલો ભેગા થાવ અને ભજન વધારીએ, સત્સંગ કરીએ તો આપણી ચોક્કસ પીડા ભગવાન ટાળશે. વૃંદાવનમાં સત્સંગ જીવન એમ કહે છે કે વૃંદાવનમાં ફાગણ વદ દ્વિતીયાને દિવસે જપાત્મક વિષ્ણુ યાગ શરૂ કર્યો છે. દુઃખ આવે ને તો તમે સાધના શરૂ કરો, દોડો નહીં. સત્સંગી જીવન કહે છે યજ્ઞ કરવાનું, તમારે પાઠ ચાલુ કરી દો, ઘરમ જન્મંગલના સર્વમંગલના પાઠ ચાલુ કરો, શાસ્ત્ર વાંચવાનું ચાલુ કરી દો, ભક્ત ચિંતામણીના પાઠ શરૂ કરો, ઘનશ્યામ લીલાના પાઠ શરૂ કરો, ઘરમાં આખું ઘર ભેગું થઈ જાઓ, નહીં ટકે દુઃખ. થોડાક દિવસમાં એને ભાગી જ જવું પડશે, રસ્તો દેખાશે. પણ આપણે આજે આ કરતા નથી, ખાલી કોકના આશીર્વાદથી પરબારું પતાવવાનો પ્રયત્ન કરી, સ્વામી તકલીફ છે શું આશીર્વાદ દેશો, 11 જન્મગલના પાઠ કરશો, સ્વામી એવડું તો ટાઈમ નહીં મળે હો, દોડીને મુંબઈ જશે દવા કરાવવા, ઘરે બેઠો 11 પાઠ નહીં કરે. આ
આ જીવને કરવું નથી, જે કરવાનું છે એને કહીને 5000 ની ધજા નરનાડે ચડાવી નાખજે. સામે એવડા રૂપિયા નથી, ઓપરેશન થશે ત્યારે 1,00,000 રૂપિયાનો ખર્ચો થવાનો હોય. હું એમ નથી કેતો તમે ડોક્ટરે ખર્ચા ન કરાવજો, પણ શોર્ટ વે શાસ્ત્રમાં બતાવેલા છે, અપનાવી તો જુઓ, અપનાવી તો જુઓ, તમે અપનાવી તો જુઓ. એને ધર્મદેવે કીધું, જુઓ આપણે બીજું બધું હવે રડવાનું બંધ કરો, એકબીજાને દુઃખ કહેવાનું બંધ કરો. કહેવાથી હું તમારું દુઃખ નહીં ટાળી શકું ને તમે મારું નહીં ટાળી શકો, તમે મારા દુઃખમાં ભાગ નહીં લઈ શકો, હું તમારા દુઃખમાં ભાગ નહીં લઈ શકું. એના કરતા કામ કરો, આ જંગલ આપણું છે, એક એક ઝાડું પકડી લો ને એક એક શાસ્ત્ર લઈને વાંચવા માંડો. રાતના ભેગા બેસીને આપણે ભજન કરશું અને ભજન કરવાથી દુઃખ ભાગી જશે એ વાત નક્કી છે. અને ધર્મદેવ કહે છે બધાને બેસાડીને, ઋષિઓને જુઓ, ભગવાને આપણને બિરુદ આપ્યું છે. નરનારાયણ ભગવાન એમ કીધું છે કે હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ, કે આ બિરુદ ઉપર ધ્યાન રાખો, બિરુદ ઉપર ધ્યાન રાખો. આપણે વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. રામાન સ્વામી પાસે ગાદી લીધી ત્યારે સહજાનંદ સ્વામી એમ કીધું કે આ સંપ્રદાયનો આશ્રિત થશે એને અન્ન વસ્ત્ર નું દુઃખ આવવા નહીં દઉં, એને એક વીંછીનું દુઃખ હશે તો હું કરોડો વીંછીની વેદના હું ઓઢીશ, પણ મારા આશ્રિતને સુખી કરીશ. આ બિરુદ ઉપર આપણને ભરોસો હોવો જોઈએ. આપણે ભરોસો ભૂલાઈ જાય રહો, આ વાત યાદ નથી આવતી એટલે ક્યાંક દોડવાનું મન થાય છે. એક અદભુત પદ છે સંતોનું, ગાઈએ, મેરે મે તો તેરે બિરુદ ભરોસે, હું કોને આધારે બેઠો છું, તારા બિરુદનો મને ભરોસો, બીજા કોઈનો મારે ભરોસો નથી. ભક્તો આ સત્સંગી જીવનમાંથી કથા શીખવાની છે. અદભુત કડીઓ ગાઈએ અને હિંમત આવી જવી જોઈએ. મે તો તેરે બિરુદ ભરોસે, મે તો તેરે બિરુદ ભરોસે, બહુ નામી મે તો તેરે બિરુદ ભરોસે. સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક શરણ બહુ અંતર જામી. નહી સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક શરણ બળય અંતર જામી. જુગ જુગ પ્રતિ તનો તારી મોરારી, જુગ જુગ પ્રતિ તનો તારી મોરારી. તારે અનંત કડ કુટિલ રૂકમી, તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, બહુ નામી, બહુ નામી. ભરોસો બહુ મોટી વાત છે, પણ કેનો ભરોસો? જે માણસ પોતે કોકના ટેકાથી જીવે છે એનો ટેકો લેવા જાય, એ આપણને શું ટેકો દેવાનો હતો? મે તો તેરે ભરોસે બિરુદ બહુ નામી, નહી સાધન બળ બુદ્ધિ ચાતુરી. પ્રેમાન સ્વામી નો પદ છે, મારી પાસે બુદ્ધિ નથી, મારી પાસે કોઈ બળ નથી, મારી પાસે કોઈ ચાતુરી નથી. એક શરણ બળ અંતરજામી, હે અંતરજામી ભગવાન, મને એક તારું જ બળ છે. ભક્તો આવું જયારે થાય ને ત્યારે ભગવાન આપણા ભેગો ભળે,
આપણે નથી બુદ્ધિ નું બળ છોડ્યું, હજી ચાતુરી મારી પાસે ઘણી છે, હજી અહંકાર છે. આમાંથી કેટલા જણા ને એમ છે કે મારી પાસે બુદ્ધિ નથી? છે કોઈને? હું અક્કલ વાળો, મને પૂછીને કરો એમ. આ બંધાને સમજાવું કોઈ નથી સમજાતું એમ. વચનામત માં કીધું ને કે આ બધા તો મૂરખ છે, હું સમજું રહો એવું કોઈ નથી સમજતા. આ મોટો રોગ છે. ભગવાન આપણા ભેગા ભળતા શું કામ નથી? પ્રેમાનંદ સ્વામી આવડા મોટા સંત એમ કે મને નથી બળ, નથી બુદ્ધિ, નથી ચાતુરી, મને એક તારો આશરો છે. ધર્મદેવ સમજાવે છે ઋષિઓને બધાને, ભગવાનનું બળ રાખો ને ભજન કરો. યે બાત સુની આયો શરણ પ્રભુ, શરણાગત વત્સલ સુખધામી, પ્રેમાનંદ શિર ધરો પદ પંકજ, જાનવ નિજ કિંકર બહુ નામી. તારો એક કિંકર છું, અદભુત સાધના કરી છે, બસ આખો દિવસ પાઠ કરે, રાત્રે ભેગા થઈને ગીત ગોવિંદ ના જપ કરે, ધર્મદેવ ધીરજ આપતા જાય, શ્રદ્ધા ને વિશ્વાસ ને વધારતા જાય છે. રોજ રોજ શ્રદ્ધા ને વિશ્વાસ નો ડેવલપ કરવાનો, રોજ ડેવલપ કરવાનો. શ્રદ્ધા આજે હોય એના કરતા વધુ કરી નાખવી બીજે દિવસે, વિશ્વાસ વધારવાનો. આ બે જો નહીં હોય તો પ્રભુ સુધી પહોંચાશે નહીં. કેટલી શ્રદ્ધા હોવી જોઈએ એમ, બસ આ જ ભગવાન. આના સિવાય હું કોઈનો આશરો લઈશ નહીં. બસ એક ભગવાન જ આપણને સુખી કરશે, બીજું કોઈ નહીં કરે. એકનો આશરો અતૂટ કરો. જન્મો જન્મ લગ રગડ હમારી, વરહુ શંભુ ન તો રહું કુમારી, આવી ટેક જોઈએ આપણને. તમને જે સ્વરૂપ મળ્યું એમાં અતૂટ ટેક બાંધો. નાના હતા ત્યારે કવિતા આવતી, તમને ખ્યાલ હોય તો, કવિતા હોલા હોલીની કવિતા આવતી. હોલો અને હોલી ઝાડ માથે બેઠા હતા, ઉડવાની જ્યાં તૈયારી કરે તો અચાનક ચક્કર ચક્કર કરતો બાજ પક્ષી આવ્યો એને, અને બાજનો આ ખોરાક કહેવાય હોલો અને હોલી. એટલે હોલો અને હોલી વિચાર કરે, હવે આ મોતની સામે તો ઉડાય નહીં. આમ જોયો તો સામે છે, જ્યાં ઉડવાની દિશા બાંધતા હતા એ જ એ દેખાણો. એટલે હોલો અને હોલીએ તરત પ્લાન ફેર્યું કે આપણે નીચેથી આમ હાલ જાય. જ્યાં નીચે નજર કરી ત્યાં એક ભીલ તીર તાકીને બેઠો હતો કે આને મારીને શિકાર કરું, હવે ક્યાં જાઉં? અને એ વખતે હોલો અને હોલી મૂંઝાણ કે આ સમય મારે કરવું શું. ઉડજાન કી બાત સી ચાન ગ્રહી તબ, ખીંચ કે બાન રહો ભીલરી. ઉડજાન કી બાત સી ચાન ગ્રહી તબ, સિચાને વિચાર્યું ઉડી જાય, નીચેથી ઉડી જઈએ એમ, ઉપર તો જવા એમ નથી, બાજ પક્ષી છે, નીચેથી જઈએ. અને જ્યાં નીચેથી જવાનું કર્યું વિચાર, ત્યાં તો નીચે પારાથી બાણ આમ તાકીને બેઠો તો, હવે શું કરું? ઉપરે મોત અને નીચે પણ મોત. તબ બપુરી હોલરી પિયુસુ બિનવે, હોલો તો હરોળી પડ્યો, ફફડી ગયો. તબ બપુરી હોલરી પિયુસુ બિનવે, અબ આયો મરનો સમરો હરીરી. હોલી કે છે સ્વામીનાથ, આ તો મોત બે બાજુથી આવી ગયું, હવે દોડાદોડ કરવાથી કાંઈ નહીં હોય, હવે શું કરવાનું? સમરો હરીરી. એની ઘરવારી ભગત હતી. સ્વામીનાથ હળીઓ પટ્ટી ન કરો, હરિહરી કરો, કે હવે હરિહરી કરે. આ વખતે આંખ મીચીને હરિભજન કરવા માંડી જાઓ, જે થવું હશે એ થશે. માથલાને મારવો તો મારે કે નીચલાને મારવો તો મારે, હવે તો આપણે જ્યાં જાય તો મોતે, આમે જવાય એમ નથી ને, આમે જવાય એમ નથી, હવે હરિહરી કરો. કે મરને કો એક દિન નિશ્ચિત હૈ, ચાહે હસતે રહો ચાહે રોતે રહો. ક્યાં હે ભૈયા? મરને કા એક દિન નિશ્ચિત હૈ, ચાહે હસતે રહો ચાહે રોતે રહો. વૈ કાટત હે કાલ દિન ઓર રાત, મગર અપની તૈયારી કરતે રહો. આ કાળ તો પોતાનો કાળ કાપતો જ જાય છે. હવાર થાય ને આંચ પડે એક ડી ગયો, વળી હવાર થાય ને આંચ પડે ને એક ડી ગયો, તો શું કરવાનું? વૈ કાટત હે કાલ દિન ઓર રાત, મગર અપની તૈયારી કરતે રહો. તૈયારી કરતા રહો, જયારે મરવું પડે ત્યારે મરવાની તૈયારી હોવી જોઈએ. હોલી કહે છે ભજન કરો સ્વામીનાથ, ફફડાટ મૂકો, બીવો કેમ આવડા આમ ધ્રુજતો તો હોલો.
હોલી કે ધ્રુજવામાં કઈ નહીં, મારે ભજન કરો, હરિહરી કરો ને, હળિયાપટી કાં કરો, ઓમણો ઉડે ઓલી ડાળમાં જાય, ઓલી ડાળમાં જાય, એની ઘરવારી જન્મનો બેઠો રે, ભજન કર આંખ વીંચીને. હવે આમે પેલો તીર તાકીને બેઠો ને માથે બાજ ચકડ ચકડ કરતો ને આંખ વીંચીને ભજન થાય ખરું? વાઘ વાય પડ્યો પછી બેન માનસી પૂજા થાય? કોની રે ધીરજ? હોલો તો હલી ગયો. હોલી કે છે ભજન કરો, બીજી વાત નહીં. અને પરાણે જયારે આંખીઓ મીચાડીને ભજન કરવા બ્યાર્યો ત્યારે કવિની કલમ એમ કે છે, તત્કાલ હિ કાલ ભોયંગ ડંસ્યો છૂટબાન લગ્યો ઉન બાજન કો. અને જ્યાં ભજન ચાલુ કર્યું તો અચાનક ડરમથી હાફ નીકળ્યો ને ઓલ્યો આમ તીર તાકીને બેઠો તો ને મારવા માટે હોલાને, અચાનક હાફ નીકળ્યો અને ઓલા પારાદીના પગમાં ડંસ થયો, એટલે ડંસ થયો ને આમ તીર છટક્યું, પણ એ છટકતાની સાથે તીર હોલાને હોલીને ન વાગ્યું પણ બાજને વાગ્યું. બાજ ઢળીને નીચે પડી ગયો અને આ બાજુ પારાદી હતો એ પડી ગયો. અને હોલો અને હોલી બે જણા સલામત રીતે નીકળી જા. જીનકો રાખે ગોપાલ ધણી ઉનકો બલવંત કહા કરની. હોલી પછી કીધું કે સ્વામીનાથ, જોયું ને આપણે ભજન કર્યું તો ઉપરવારો મારનારો તો જે બાજ ઈએ ગયો, નીચે પારાધી ઈએ ગયો. વો સમા ક્યા બુજાવે જિસકી રોશન ખુદા કરે. હોલી કહે છે જેની રોશન ખુદા કરતો હોય એની રોશનને કોઈ બુજાવી શકતો નથી. ને પછી એવો હારો મજાનો ઉપદેશ દીધો ને હોલો ભજન કરતો થઈ ગયો. એમ તમને હોલી કેવી મળી? મેં હળીઓ પટ્ટી કરાવે એવ્યું કે ભજન કરાવે એવ્યું? હા, હોલી આને હારી મળી ગઈ ને, હરે ભજન કરેલું મોત ટળી ગયું. લો હા, તમે કેવું હોય તમારું હોય તમને ખબર. અમુકની ઘરવારી બહુ વાયડી હોય, વિશ્વાસ જ ન રાખે કાંઈ કે એ નહીં કે આપણે આ તો કરાવવું જ પડે, ડોરો તો કરાવવો જ પડશે એમ, નકર રોટલા નીકળી દઉં કે આ પાછા એવા આવ લટુડી આવે ભલે તું કેમ કરી કે એમ નહીં. ભગત જો ઘરવારી મળી જાય ને તો એના ધણીનું કામ થઈ જાય. ઓલો ઉગરી ગયો, મોતથી બચી ગયો અને ભગત બની ગયો, પછી તો વિશ્વાસ બેસી ગયો કે રક્ષણ હાર તો ભગવાન છે જ, બસ શ્રદ્ધા બેસી ગઈ. અને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો બહુ કઠિન છે, પણ જો બેસી ગયો તો એના જેવું કોઈ મોટું બળ નથી. મહાન મહાન ઋષિઓની ધીરજ ખૂટવા આવી. ધર્મ કહે છે ધીરજ ના હરજો, ધીરજ ખૂટી પડશે તો ટાઈમ ઉપર જે પ્રાપ્તિ થવાની હતી નહીં થાય કે. અને ભક્તો એમ કહેવાય છે કે આરાધના ચાલતી હતી ને વૈશાખ મહિનો આવ્યો, શુદ્ધ પક્ષની મોહિની એકાદશી, અને બંબાકાર તેજ તેજના દર્શન થયા છે. રાતના સમયે ભજન કરતા અને બાંસુરીને બજાવતા વૃંદાવન વિહારી લાલના દર્શન થયા. ઋષિઓ ધર્મદેવ ભક્તિ માતાએ જય જયના નાદ કર્યા છે. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. અદભુત ભગવાનની શોભા હતી. સત્સંગી જીવનમાં એનું વર્ણન થયું છે કે એ બાંસુરી બજાવતા બિહારી લાલ, એની ત્રિભંગી હતી, માથે જટાનો મુગટ છે અને અદભુત વીણા વગાડતા હતા એ ભગવાન. રૂપાળી આંખ, રૂપાળા નેણ, રૂપાળી નાસિકા, એક એક અંગનું અદભુત વર્ણન. ઋષિઓ દર્શન કરીને તૃપ્ત થઈ ગયા. ઓહો, બહુ વિનંતી કરે છે રાધા અને લક્ષ્મીના પતિ, હે કનૈયા અમારા કષ્ટને હવે કાપી નાખ. ખૂબ યશો ગાન કર્યા છે. ધર્મદેવ પ્રાર્થના કરે છે બે હાથ જોડીને, હો હે સ્વામીનાથ, ભગવંતવ દર્શનમ દ્રુણામ મખિલા ગોગ વિનાશન ક્ષમમ પ્રતિલબ્ધમિહાદ્ય ચાપદા મખિલાનામપિ વારણમ લઘુ. હે પ્રભુ, અમારી આ આપદાઓને હરી લો ભગવાન. હવે તો કાંક દયા કરો કે હદ થાય છે. મહિનાઓ થઈ ગયા પેટ ભરીને ખાધું નથી, પાણી પીવા નથી મળ્યું, હવે તો ધીરજ ખૂટી ગઈ છે. ભગવાન પ્રસન્ન થઈને કીધું, અતો અમેવ પુત્રત્વમ દંપત્યો વૃષ પ્રાપ્ય તન્નિક્રમ સમ્યક કરિષ્યામિ ન સંશય. એ ધર્મ, હવે ચિંતા છોડો. આ દુઃખ મારે તમારા દીકરા બનીને ટાળવું પડશે. અતો અમેવ પુત્રત્વમ, કોણ કે છે આ? અતો હમ ત્વમ પુત્રત્વમ દંપત્યો યુવયોર વૃષ
હે ધર્મ અને ભક્તિ હું તમારો દીકરો થઈશ. એમ કોણ કે છે? બાંસુર એને બજાવતો નટખટ કાનો એમ કે છે હું તમારો દીકરો થઈશ. એટલે છપૈયામાં કોણ આવ્યું? આવ્યું નહીં પણ આવશે હમણાં થોડીક વાર રહી નહીં. કોણ આવશે? હવારે અમારા વક્તા એમ તમને કથા સંભળાવી ગયા હશે. નરનારાયણ ભગવાન એમ કીધું ધર્મદેવ અને ભક્તિ માતા હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ. કીધું તું નતું કીધું સ્વામી? હવારના વક્તા કીધું હશે કદાચ. કીધું તું તમને? બે રૂપધારી નરનારાયણ ચતુર્ભુજ એને કીધું કે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આજે આ નટખટ એમ કે છે બાંસુરી વાળો કે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. હવે ક્યાંથી આવે છે? હવે આવે તે જોજો, નજર કરજો ક્યાંથી આવે રહ્યા. એમ બદ્રિકાશ્રમમાંથી આવે છે કે વૃંદાવનમાંથી આવે છે કે પછી અક્ષરધામમાંથી આવે છે? જોજો તમે ક્યાંથી આવે છે. આનો નિર્ણય મારે આપી શકાય નહીં. તમારી વિચારધારાઓ અલગ અલગ હોય. આ સત્સંગી જીવન કે સાંભળજો. ભગવાન આટલું કીધું કે હું તમારો દીકરો થઈને આવીશ. પછી ભગવાન અદૃશ્ય થયા છે. સૌને આનંદ થયો. સાથે મળી નિર્ણય કર્યો કે હવે આ વાત આપણે કોઈને કહેવી નહીં. વ્રતની સમાપ્તિ કરી છે. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજન હરિનામ સંકીર્તન કરતા કરતા બધે પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. ધર્મ અને ભક્તિ છપૈયા જાય છે. હવે રસ્તામાં ભજન કરતા જાય છે. વચ્ચે નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું છે. એક અસુરનું ટોળું જતું હતું. ધર્મદેવને ભય લાગ્યો. વરિયા હેરાન કરશે, ચાલો આડે રસ્તે ઉતરી જઈએ. એટલે કેડી માર્ગ પકડ્યો, હાઈવે છોડ્યો, આડે રસ્તે ઉતર્યા છે. રસ્તો બદલાયો, સૂરજ ઢળી ગયો. આગળ જતા રસ્તો ખલાસ થઈ ગયો. અટકીને ઊભા થઈ રહ્યા, હવે ક્યાં જવું? કે આ રસ્તા છોડવા હેલાય, પણ પછી આગળ હાલતા હાલતા જે માર્ગ ખૂટી પડે ને તે ક્યાં જવું એ પ્રશ્ન બહુ મોટા છે. આ ઘણા સત્સંગ મૂકી દે, મૂકીને વાંધો નહીં, જઈએ કે હાલીએ ગયારું, એમાં કાંઈ વાંધો ના આવે. તમે સત્સંગ મૂકી દો તો કાંઈ તમને તકલીફ ના થાય. તમે ટ્રાય કર્યો તો કરો, બાર મહિના રોટલા ખાવા મળશે, બધું થશે, પચી જશે, ઊંઘ આવી જશે, બધું આવી જશે. પણ એ રસ્તો જયારે ખૂટી પડશે, જે તમે લીધો છે એ રસ્તો ખૂટી પડશે, તો હવે ક્યાં જવું એ પ્રશ્ન મોટો થશે. ધર્મ જેવા ધર્મ એને હાઈવે રસ્તો મૂક્યો ને કેડી પકડી તો એ ઊભા થઈ રહ્યા તો આપણી હાલત શું થાય? રાત પડી ગઈ ભાઈ, દુઃખ આવી પડ્યું. એટલું જ નહીં, એક અસુર આવીને આમે ઊભો થઈ રહ્યો. આ ઈ કોણ હતો? આ આવી ગયો અસ્વસ્થામાં. જીવનમાં ભક્તજનો એક વાત યાદ રાખજો, આગળ તો ગણાયને જવું છે પણ અટકી જવાય રૂ. કોઈને ઊભા રહેવાની હોશ નથી. હું અટકું એવી કોઈને ઈચ્છાએ નથી, પણ અટકી જવાય છે. એક કવિએ બહુ સરસ લખ્યું, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, પણ મુશ્કેલ જિંદગાનીની તો એ જ મજા છે. કે બે ચાર કામ સારા થઈ જાય ને તો આપણે એમ થાય કે જીવ્યા કંઈક એમ, પણ એ જીવતા એના વચ્ચે મુશ્કેલીઓ આવશે. તો કવિ એમ કે છે મુશ્કેલી છે ને એ જિંદગીની મજા છે. પાછી જિંદગીની એ જ મજા છે. અમારી મુશ્કેલી ના આવવી જોઈએ એ પણ જીવનમાં સારું નહીં, આવવી જ જોઈએ. પણ જીગરથી જીરવાય તો ઘણું છે, અને લવલેશ મોતનો દર મુજને નહીં સતાવે, પણ કોક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અને હવે નથી અબડખો વધારે જીવવાનો, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. એમ વચ્ચે આપણે ઉમળકા હોય, આમ કરી ભગવાનને પ્રાર્થના કરતા હોય, દુઃખ નડે જે મારી જાત્રા હરખી હાલી જાય. પણ કવિ એક ભગવાનની આગળ જઈને દિલ ખોલી નાખ્યું કે પ્રભુ મારે હવે બહુ બીજું કાંઈ જોતું નથી, પણ એકાદ બે કામ મારા હાથે એવા તું કરાવી નાખ કે હું ગયા પછી બે ક્યાંક મહેફિલમાં મારી ગેરહાજરી જણાય કે આ ભાઈ નથી ને તો મહેફિલ હરખી જામશે નહીં. એમ એવા એક બે કામ મારા હાથે કરાવે એમ એ ભગવાને પૂરણ કરાવ્યા. પછી ફરી ભગવાન પાસે ગયું, કીધું હવે તને કાંઈ અપેક્ષા? તો કે ના, હવે કાંઈ ઉમળખા કાંઈ છે નહીં, હવે એક જ મારી અપેક્ષા છે કે ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. બસ હવે ઇજ્જતનું જે કફન છે ને એ મને છેલ્લે ઓઢવા મળે અને હું તારે ખોળે આવી જાઉં, એટલી જ મારી ઈચ્છા છે. બસ કેટલી સરસ કલ્પના છે આ સંત કવિની. એમ ભક્તો બહુ મોટી વાત છે, ઇજ્જતનું કફન છેલ્લે ઓઢીને મરવા અમુકને જ મળે છે. હા, નહીં તો છેલ્લી બાકીના કફન બહુ ખરાબ હોય. એરા મરતી વખતે માણ કાંઈ હાંચવી નથી શકતો. એ મરતા સુધીમાં કેટલાય મારી નાખ્યા હોય ને પછી મરતો હોય ને, એના માટે બહુ સારા શબ્દો હોતા નથી. એટલે એક સંત કવિ એમ કહે છે કે મરું ત્યારે મને ઇજ્જતનું કફન મળે. બસ ધર્મદેવને કષ્ટ તો બહુ આવ્યા છે.
ભક્તજનો એક વાત બીજી આમાંથી શીખીએ, સંકલ્પ તો આપણા અનેક હોય છે પણ પૂરા કરવાની શક્તિ ભગવાન પાસે જ છે. આપણા સંકલ્પો બધા આપણે પૂરા ન કરી શકીએ. રાત ત્યાં જ વનમાં ધર્મ અને ભક્તિ રોકાઈ ગયા. ભયંકર બિયામણી રાત હતી. અસુરોનો સરદારી જ્યારે અસ્વસ્થતામાં હાજર થયો, પાછો સાધુના વેશમાં, તો આ એક મોટી બીમારી હતી. એટલે ધર્મદેવ છેતરાઈ ગયા, ઊભા થઈ ગયા. એ આ તો ભગવાને કોઈ સંત મૂક્યા, રાતનો હું ભૂલો પડ્યો તો મને એમ કે કોણ રસ્તો બતાવવા આવશે, પણ આવ્યા તો ખરા, હો એક સાધુ આવ્યા. કે આ ભગવાને દયા કરી મારી આમે એક સંતને મોકલી દીધા, કારી રાતના મને મદદમાં ભગવાને સાધુ મૂક્યા. કે પણ બિચારા ભોળા ધર્મ, હો એને ખબર નથી આ સાધુ નથી પણ શેતાન છે. આ નક્કી કર્યું તું દિલ ખોલવું નહીં ક્યાંય, પણ ખોલાઈ ગયું. પૂછ્યું ક્યાં તમે આ ક્યાંથી આવો છો, બધી વાતો ઓપન ફાઇલ કરી નાખી. ભક્તજનો આ સત્સંગ જીવન શીખવાડે તમારા દુઃખ ગમે એની આગળ ખોલજો, માં નકા વધારો થઈ જશે દુઃખમાં. આને ખોલી નાખી ફાઇલ, એમાં દુઃખ વધી ગયું. અને એમાંય આ શીખવાડે બધા સાધુ આગળ ન ખોલજો. ઘણા એની એવી ટેવ પડી, જે હોય એની આગળ કીધા રાખે, ભાઈ અમારે જો કોઈ તો વધારો કરી દે, અમે નાખે ચેપટી બીજું એમ ના લે. વચનામૃતમાં પણ કીધું છે કે દોષો કેની આગળ કેવા. ધર્મદેવે બધું દિલ ખોલી નાખ્યું એટલે ઓલ્યો બહુ અકળાઈ ગયો. કહી દીધું બધું કે કૃષ્ણે કીધું છે કે અમે તમારે ત્યાં પુત્ર બનીને આવશું, નાને જૂનું તો વેર પડ્યું તું, એટલે એને સીધો સાપ ઠપકારી દીધો. સતે પુત્રો ન શક્નો તુ શસ્ત્રમ ધારયતુ તુમ ક્વચિત ઉલ્લંઘ્ય યસ્તુ મદવાક્યમ ધારિષ્યતિ કરીચિ. જાઓ સાપ આપું છું કે તમારો દીકરો ભલે અહીંયા ભગવાન થઈને આવે પણ એ હથિયાર હાથમાં ધારણ નહીં કરી શકે, અને જો કદાચ કર્યા તો મારો સાપ છે એની જીત નહીં થાય. કે ધર્મદેવ તો ધ્રુજી ગયા, એટલે આ ત્યાં શું કર્યું. મહિનાઓની સાધના ઉપર તે પાણી ઢોળી નાખ્યું. બબ્બે મહિના એક પગે ઉભો રહીને મેં અયોધ્યામાં હનુમાન ગઢીમાં તપ કર્યું, વૃંદાવનમાં જઈને જપ કર્યા, અને તે આવો મને સાપ ઠપકાર્યો. બહુ રડી પડ્યા ધર્મદેવ. ઘણા દિવસનો દાખલો વેરીએ કર્યો વિનાશ. ભક્તિ માતા તો બેહોશ થઈને પડી જ ગયા ધરતી માથે. હો ધર્મદેવ ધીરજ આપે છે. પતિદેવ ભક્તિ કહે છે, પતિદેવ હવે ધીરજની વાતો ન કરજો, બહુ થયું, હવે ધીરજ મારાથી નહીં સમાય. એક પણ શબ્દ ધીરજતાનો હવે મને ન કહેજો. નાથ ધીરજ રાખવાની પણ કંઈક તો હદ હોય ને, કેમ હવે કોને આધારે ધીરજ રાખવી, મને કઈ દેખાતું જ નથી. બુડતો માણસ એને એને કેટલું દુઃખ હોય, એને કોણ બચાવે. ધર્મદેવ સમજાવે છે, દેવી જાનકી જેને આપણા જેવું જ હતું હો, એને કઈ ઓછું દુઃખ નતું આવ્યું હતું, એ તારા જેવી સ્ત્રી જ હતી અને એને ખૂબ સહન કરી દીધું. અંજની નંદને એની સહાયતા કરેલી હતી, માટે આ મારુતિને તમે સંભાળો, રોવો માં. ઉચે નાદે હનુમાનજીને પોકાર્યા છે, હે હનુમાન આ ટાણે આવો તો ખરા મદદ કરવા. અને જ્યાં હાચા દિલથી હનુમાનને સંભાળ્યા છે, હનુમાનજી હાજર થઈ ગયા છે. શું કામ ઉપાધિ કરો છો માં તમે, તો કે આ અસુરે એમ કીધું કે તારો દીકરો હથિયાર ધારણ નહીં કરી શકે, એમ કહીને સાપ ડઈ ગયો. કે હનુમાનજી કે માં તારે ઘરે જે આવવાનો છે ને એને હથિયાર નહીં ખપે, કે એ તો સંકલ્પ માત્રથી આવા અનેક અસુરોનો સંહાર કરી નાખશે. માં ચિંતા ન કરો, ડોન્ટ વરી, તમે ધીરજ રાખી, હાલો હું તમને રસ્તો બતાવી દઉં, ઘરે પહોંચી જાઓ, મોજથી રહેવા માંડો. એ ચિંતા ન કરો, આવા અસુરો એની આમે આવશે, એને હથિયારથી ભગવાનને મારવા નહીં પડે, ચિંતા ન કરો. ચાલો ધર્મ અને ભક્તિ ચાલતા થયા. રસ્તામાં પૂછ્યું કે આ હનુમાનજી ક્યાંથી આવ્યા અચાનક, એ તો રામ વખતના છે. ત્યારે ધર્મદેવની ચિરંજીવીપણાની બધી જ કથાઓ રસ્તામાં મા ભક્તિને સંભળાવી છે કે હનુમાનજી રામ પાસેથી વરદાન માગ્યું છે કે તમારી જ્યાં કથા થતી હોય ત્યાં મારે રહેવું. એટલે હનુમાનજી રાતથી જ આપણી પાસે હતા. પછી તો ધર્મ અને ભક્તિ ચાલતા ચાલતા છપી આવ્યા છે, સુખપૂર્વક ત્યાં રહે છે. અને પાછું સુખ વધી ગયું, હવે તો ભગવાન મળ્યા ને, ઓલી ગયેલી સંપત્તિ બધી પાછી આવ્યો, બધા ખેતર દઈ ગયા, ગાયું ભેંસું છોડી ગયા તો દઈ ગયા, મકાન કબજે કરે લેવા આવ્યા બધું તમારું. આ બધું શું કામ કર્યું એને ખબર હે, એને ખબર પડી ગઈ કે હવે આ મોટી સત્તાની સાથે જોડાઈ ગયા હે, પાર્ટી પટલો કરી નાખ્યો, સમજાને, હવે આના ભેગા ભેરી જઈએ ને કા ઉડાઈ દેશે આ, એના ભેગા ભગવાન, એટલે હવે આપણો ભૂકો નીકળી જશે, આમે સમજાઈ જાય તો સારું થાય. ઘણા માણસો હરિભગતને ઉડી નાખે, બીક રાખવી જોઈએ થોડી,
લુચ્ચા માણસો ને એક બે વાળ તોડ્યા હોત બહુ વાંધો ના આવ્યો, એના માથામાં ઘણા હોય, પણ આ ગરીબ જેવા બિચારા હરિભગત હોય, હાવ માન માન પૂરું પડતા, એનું તમે જયારે ઝૂંટ્યું લો ને ત્યારે તો પછી હેરાન થવાશે, બીજું કઈ ન હોય. આ તો ધર્મદેવ ને ભક્તિ માતા નિખાલસ છે, બધા સમજી ગયા કે પાછું ડેટો બધું કે. પછી તો બધા ડેવા આવ્યા ને પછી સંબંધો બાંધો આવ્યા, તમે અમારા આ હગા થાવ ને તમે અમારા આ હગા થાવ ને ગોતી ગોતી ને મારા સંબંધો ઉભા કર્યા. શું કામ? હા હવે કેથી કામ આવશે? હમણાં એક મને મુંબઈમાં છોરો મળે, સામે હું મોદી હું કે, એટલે હું પેલો તો ચકરી ગઈ, મારી અટક મોદી એ, એનો મતલબ શું? કે સ્વામી જી મોદી ને ઈ કે મારો ઈ નાથભાઈ થાય કે, મેં કીધું રેવા દે ને, એ પાવર બોલે તો પાવર હતો, હું મોદી હું એમ સંબંધો બાંધી લીધા એમ, એના પેલા એ મોદી હતા જ એમ. તો સત્તા ઉપર આવ્યા પછી આપણે એમ તો કઈ સંબંધ જોડી નાખશું ને કોઈક થી કામ આવશે, એટલે આ બધા ધર્મદેવ ની સાથે સંબંધો બાંધવા માંડી ગયા. ત્યારે ધર્મદેવ વિચાર કર્યો, ભક્તિ દેવી કહે છે કે આજ બધા એક દિવસ મારા રામ પ્રતાપ ને ભૂખ્યો કાઢ્યો તો અહીંયાથી, અને હવે બધા આજે સંબંધ બાંધવા આવ્યા છે, આ લોકોને કંઈક તો સ્વાર્થ છે હો, બહુ કોઈક લટુડિયા કરે ને આપણી પાસે રમજી લેવાનું, કંઈક આ ટકો કરશે, આ કંઈક એને સ્વાર્થ છે, નહીં તો કોઈ નજીક ના આવે. ધર્મદેવ બધું સહન કરી ગયા છે, સુખપ્રગ રહેવા માંડ્યા છે, વાંધો નહીં, જે ભગવાને જેવા દિવસો આપ્યા એવા પસાર કરી લીધા. જો કેવી કેવી ઘટનાઓ જીવનમાં આવતી ગઈ જોયું, પણ બધે પસાર કરતા આવ્યા. તમે ધીરજતાથી એક એક ઘટનાઓને તમે પાર કરતા જશો તો છેલ્લે તમારા હાથમાં ભગવાન આવી જશે. આ વાત હિંમતવારી હોવી જોઈએ, ભલે જેટલા કષ્ટ આવો એટલો આવે, કૌટુંબિક શારીરિક માનસિક જે આવે એ ભલે આવે, ભગવાનને કહેવાનું છેલ્લે તું મારા હાથમાં આવવો જોઈએ, બાકી જેટલા કષ્ટ દેવો એ મને મંજૂર છે. ધર્મ અને ભક્તિ સહન કરતા ગયા કરતા ગયા, દિવસો તો વીતતા ગયા, અને એમાં ધર્મ અને ભક્તિ જયારે પોતાનું જૂનું ઘર છપિયા ત્યાં રહે છે, સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજન, ઋતુકાળનો 16મો દિવસ છે, ગુરુવાર છે, પુષ્ય નક્ષત્રમાં ધર્મએ ભક્તિને વિશે ઋતુ દાન કર્યું છે, અને માતાના ઉદરમાં જ્યાં પ્રભુ પધાર્યા છે ત્યાં અસુરો અને અપશુકનો થવા માંડ્યા. જે અસુરો હતા એના ડાબા અંગ ફડકવા માંડ્યા, અસુરોની ઘરવારીઓ હતી એના જમણા અંગ ફરકવા માંડ્યા છે, નાત જાત જાતના અપશુકનો થવા માંડ્યા છે. અસુરોને ખબર પડી કે કંઈક આપણું અનિષ્ટ થવાનું છે, એટલે સંગઠન કર્યું છે, વિંધ્યાવાસીની દેવીની પાસે જઈને પૂજા કરી છે. પૂજા કેવી કરી? સત્સંગી જીવનમાં લખાણી છે, નવરાત્રિની છેલ્લી રાત્રિ હતી, હજારો ઘેટાઓ અને પાડાઓનો વધેર કર્યો છે દેવીના મંદિરમાં જઈને, પછી એનું નૈવેદ્ય ધર્યું ને પોતે બધાએ માંસ ખાધું છે, આવી એની પૂજા. આનું ફળ શું મળે એ સત્સંગી જીવન કે છે. સુરાના ભરેલા ગળાઓ દેવીને પાયા પછી પોતે પીધા છે. એ જ મંદિરમાં, મંદિરના જ પરિસરોમાં જે લોકોએ પાપ કર્મ કર્યા છે, વિભિચાર વગેરે અનિષ્ટ કર્મો કર્યા છે, અને દેવી કોપાયમાન થઈ અને એ અસુરોનો સરદાર કાલિદત્ત એને શાપ આપ્યો છે. સંગે કરીને થયેલા જે અસુરો હતા ને એ કાલિદત્તને સમજાવે છે કે ભાઈ આ પાપ ન કરાય એમ. કેટલાક હારા અસુરો હતા એને સંગ લાગી ગયો હતો, એને સમજાવ્યું આ ન કરાય ખરાબ થાય છે. પણ જૂની એક કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય, સમજાવનારા મળે પણ સમજાય. રામાયણનો પ્રસંગ તમને ખબર છે, રામ અને સુગ્રીવનો મેળાપ થયો જંગલમાં, બે દુખી હતા ભેગા થઈ ગયા. બે નાનો પ્રસંગ તમને કહી દઉં, શીખવા જેવો છે, કંઈક જાણવા મળે એવો. બે ભેગા થયા દુખી દુખી, આની ઘરવારી ગઈ છે ને ઓની ઘરવારી ગઈ, આની રાવણ ઉપાડી ગયો, ઓની ભાઈ ઉપાડી ગયો, બે દુખીએ દુખી દુખી ભેગા થયા. તો કે બે એક રોગથી પીડાઈ રહ્યા, તું મને મદદ કર પછી હું તને કરીશ કે. એટલે છોકરીએ કહે કે મારો ભાઈ એને મારી પત્ની લઈ લીધી છે કે, તમે મારા મિત્ર બનો અને મને મદદ કરો કે. એટલે રામે કીધું કે ચાલો આપણે બે ભેગા જઈએ અને ત્યાં આપણે એના ઉપર વાર કરીએ કે, હું બાણ ચલાવીશ કે અને એને મારી નાખીશ. સુગ્રી કે તમને જાવું જાવ, હું ભેગો નહીં આલું કે. તો કે કેમ? તો કે મારા ભાઈ વાલીમાં કેટલું બળ એ મને ખબર છે કે, એના આમે હું ન જાઉં કે. તો તું ભેગો તો હાલ. તો કે ભેગો ના આલું કે, જો મને જાલ લીધો અને જો બગલમાં દાબી દીધો તો રાવણે 6 મહિના મારા ભાઈએ બગલમાં રાખ્યો હતો કે, એટલું એનામાં બળ એ કે, એટલે હું નહીં આલું કે.
ભગવાને કીધું ભેગો હાલ, ખાલી તું કાંઈ ન કરજે, હાલ કે તું ભેગો હાલ મારી સાથે ચાલ કે. એટલે એ તૈયાર થઈ ગયો. એટલે વાલીની પત્ની દોડતી આવ્યો, એ કે તમને ખબર જ છે કે અમે બડુકી હસ્તી છે તો ન જાઓ કે. આડે ફરી યુદ્ધના મેદાનમાં જશો તો તમને મોટું નુકસાન થશે, જાઓમાં એના ભેગા ભગવાને હમણાં એમ. પછી આ રામાયણની કથા તો બહુ મોટી વિસ્તૃત છે, પણ પછી બન્યું શું, એને વિચાર્યું નહીં કે આમે જેના ભેગા ભગવાન હોય ને એની સામે ન પડાય. આ બહુ વિચારવાની વાત છે. કૌરવો આજ ભૂલ કરી ગયા. એને એમ શું વિચાર્યું કે ખાલી 5 જણા ને અમે, એને તો આપણે ગમે એમ ઉડાડી દેશું અને એની પાસે ગમે એમ ઝૂંટવી લેશું. પણ પરિણામ શું આવ્યું, ઝૂંટાઈ ગયું ને. કારણ, એના ભેગા કોણ હતા? ભગવાન. બસ આપણે આવી એક આમત શીખ લેવાની છે, ભગવાન આપણા ભેગા હશે તો આપણને ગમે એટલી આમે મેજોરિટી હશે પણ આપણે કાંઈ કરી શકશે. બીક જ ન રાખવા, નિશ્ચિંત ફરવાનું, ગમે એટલા વાંય કૂતરા ભા ભા કર્યા રાખે ને. હમણાં એક પુસ્તક વાંચતો બહુ સારું મને સૂત્ર મળી ગયું કે આપણી ગલીના કૂતરાનો અવાજ ઓળખી રાખવાનો, એ રાતના ભસે તો ઉભા થવાનું, બાકી પડખેની ગલીના ગમે એટલા ભા તો આપણે ઊભું ન થવાનું. ખબર હે કે એ પારકી ગલીના કૂતરા હે. આપણા હિતે છું જયારે આપણને ચેતવવા આવે ત્યારે જરૂર જાગૃત થઈ જવું કે કઈ કામમાં મારી સેફટી હશે. પડખે વાળા તો ભાવવાના જ, ખાલી ઊંઘું બગાડવાના. આપણે કોક આવીને મમરો નાખી જાય કાનમાં એટલે આપણી ઊંઘ ગઈ, એ બહુ ધ્યાન રાખવાનું. સાચો જયારે માણસ હિતે છું આપણે સલાહ દેવા આવે ત્યારે જો મનાઈ જશે તો સુખ બહુ થશે, એ પણ યાદ રાખવાનું. એની પાછી સલાહ પાછી આંખ આડા કાન નહીં કરવાના, બધેની વાતને જતી નહીં કરવાની. હિતે છું જયારે સલાહ દેવા આવે ત્યારે માની જ જવું જોઈએ. આ કાલિદત્તને એના હિતે છું એ સાચી સલાહ દીધી છે પણ માન્યો નથી. પછી તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તો સત્ય જ છે. માતાનો બહુ કોપ થયો એટલે અસુરો બધા ભય પામી ગયા કે હવે આપણી હાલત બગડવાની છે. મોઢામાં ઘાસ લીધા, ખાસડા લીધા અને પછી માતાજીને વિનંતી કરવા માંડ્યા, માં રાજી થાવ, રાજી થાવ. તો કે રાજી નહીં, હવે તો તમારો કૂડે સહિત નાશ થશે, જાઓ મૂર્ખાઓ પાપીઓ. ત્યારે બહુ ડરી ગયા કે હવે શું કરશું, આ તો માય આપણા ભેગા નથી, હવે કોઈ તમારાથી દૂર નહીં થાય. કાલી દત્ત કે મૂર્ખાઓ માને મનાવવાનો મૂકો, હાલો કે એ ભલે નારાજ થઈએ કે શું કરી લેવાની હે કે હવે લેવો. જોયું, જેની ઉપાસના કરતો હતો એને ધક્કો દીધો. તમે હારા માણને એકવાર ધક્કો દેશો એટલે પછી તમે જેની ઉપાસના કરો છો ને એને પણ ધક્કો દેવાઈ જશે. એ કે ભલે નારાજ થઈએ, આજ પછી નિરાંતે રાજી કરી લેશું કે આપણે મીટિંગ કરો કે બોલો આવ્યું એનું શું કરશું કે. એ આવવાનો જે છે આપણો જે દુશ્મન એને મારવા માટે મીટિંગ કરો કે આપણા શત્રુને ટૂંકા કરો કે હાલો કે બીજા એના અડખે પડખે ના જેટલા છે એ બધાને મારી નાખીએ, આપણે જેટલા સત્પુરુષો છે એને ખલાસ કરીએ. ભક્તજનો ગમે એટલા પ્રયત્ન કરીએ પણ શાસ્ત્રો એમ કહે છે કે મોતને અટકાવવું કઠિન છે, બાકી ગમે ને અટકાવી શકો તમે. ઘણા કે ને હું તને અટકાવી દઈશો, આમ લુખી દે ખબર ને, લુખીમાં ઊભો રાખી દઈશો એમ કે આપણને. તું ગમે એને ઊભો રાખી એ ગીસ, પણ તારો બાપ જયારે મોત તારી આમે કાકો આવીને ઉભો થઈ રહેશે ને એને ઉભો નહીં રાખીએ કે આપણે. હા, બાકી ગમે એટલે ગમે એક જગ્યાએ લુખાઈ હાલશે આપણી, પણ શાસ્ત્ર એમ કહે છે કે મોતની આમે આપણું કાંઈ હલવાનું, ત્યાં બધા ઠરી જવાના છે. આ લોકનું નામ જ મૃત્યુલોક છે, એમાં આવે એને મરવાનું નક્કી છે, તમે અટકાવવાના પ્રયત્ન કરજો નહીં. સર્વેશ્વર એવા ભગવાન, ઓ સર્વેશ્વર એવા ભગવાન માના ઉદરમાં આવ્યા છે. માસ પછી માસ હે રાજા ચાલ્યા જાય છે. ચૈત્ર માસ આવ્યો છે, નવમી તિથિ આવી ગઈ છે. હવે તો તૈયારી કરજો ભાઈ, ગોવાડિયા ગોવાડિયાની ભગવાનના બાળ મિત્રોની તૈયારીઓ કરજો. બહુ લંબાવશું નહીં, છે 2-3 મિનિટ, કાંઈ વાંધો નહીં આપણે, એમ હજી વાર લાગશે થોડી. હવે નજીક હવે ભગવાનને ઉતાવળે આવવાની, થોડીક વાર વધુ રાસ રમશું, બરોબર ને. લાવવા છે ભગવાનને, થોડીક વાર છે, ભૂમિકા બનાવવી પડશે. હો, ખાલી છપૈયામાં પ્રગટે એમ નહીં, આ હૃદયરૂપી છપૈયામાં પણ ભગવાનને પ્રગટાવી લઈએ. આપણી આ ભૂમિ, આ હૃદય ભૂમિ છે ને, વિચાર એટલો જ કરવાનો છે કે નિષ્કુળાન સ્વામી કાવ્યમાં લખ્યું કે જાજુ નહીં તો પૂર્વે જેટલું કર્યું જેટલું તો આપણે કરવું પડશે ત્યારે ભગવાન મળશે. આવ સસ્તા તો ભગવાન નથી ને. દુઃખ સુખ આવશે, વિપત્તિઓ આવશે, ચઢ ઉતાર આવશે, એ દિવસો બધા આવવાના છે.
હવે ભગવાનને આવવું છે, અને ભગવાન જ્યારે આવવાના હોય ત્યારે આખું વાતાવરણ મંગલ બને છે. ભક્તજનો, આકરી તપશ્ચર્યાનું ફળ બહુ સારું હોય છે. જો વૈશાખ જેઠના તડકા, હમણાં કેરીઓના ફૂલ, પછી કેરીઓ થશે, થશે ને, પછી એમાંથી કેરીઓ થોડીક મોટી થશે, પછી પવનના ઝપાટા આવશે વૈશાખ મહિનાના, એમાં કેટલી કેરીઓ ખરી જશે, પછી થોડીક મોટી થશે કેરીઓ એટલે એને જોરદાર તાપ પડશે, તડકો એટલો તડકો પડશે, એમાં કેટલી તવાઈ જશે, અને એ જે વાવાઝોડા એ તાપ બે સહન કરી જશે, એ કેરી પાકીને નનાળીઓના થાળમાં આવશે, અને ઠાકોરજી રસપુરીનો થાળ જમી શકશે, અમુક ફૂલડામાં ખરી જશે, ને અમુક દીટડામાંથી ખરશે, ને અમુક તો હાથરામાં હરી જાય, હળી જાય, ખબર ને, પકાવો ને તઈ એમાં પચકે, એમાં પછી પંચર થાય. એટલે અમુક જ કેરીઓ ભગવાન સુધી જેમ પહોંચે એમ અમુકને જ ભગવાન પ્રાપ્ત થાય છે, બાકી સાધના કરતાં કરતાં વચ્ચે થાકી જાય એને ભગવાન મળતા અઘરો રસ્તો છે. એટલે તો કોઈ લેતું નથી કોઈ આ માર્ગ, આ કઠિનમાં મીરાએ લીધો કેટલી હેરાન થઈ, નરસિંહે લીધો કેટલા હેરાન થયા, ધ્રુવ પ્રહલાદને પૂછો આ ભગવાન કેમ પ્રાપ્ત, આ પૂછો ધર્મ અને ભક્તિને, કેટલી આપણે કથા સાંભળી ગયા, હજી તો જેમ છેમ કથા દુઃખની આમાં કઈ નથી અગાતી, એવી સતાન સ્વામી લખી છે એવી એવી ઘટનાઓ. પણ ભક્તો બહુ કષ્ટ સહન કર્યા પછી જયારે ભગવાન મળે છે ને ત્યારે એનો આનંદ બહુ હોય છે. જેમ કે બહુ ભૂખ લાગે અને પછી હુંકો રોટલો અને પાણીનો વાટકો પણ કેવો મીઠો લાગે, હે આનંદ આવે એટલું ખાવામાં, તેમ ભગવાન જયારે મળશે ત્યારે એને આ બધું દુઃખ આપણને ભૂલાઈ જશે, અને પછી આપણે આનંદ આનંદ હશે. પ્રયત્ન કરવાનો છે ધર્મ અને ભક્તિના જેવો. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી રીતે ચૈત્ર માસ આવી ગયો અને એ માસ બહુ પવિત્ર માસ છે, એક પછી એક તિથિઓની પસાર થવાની ગતિઓ ચાલુ છે, એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ અને આવી નોમ આવી છે. માં ભક્તિ ક્યાં છે અત્યારે? છપૈયામાં છે, સુતિકા ગ્રહમાં રહેલા છે, અને આજે આ ક્યાં બ્રહ્માંડમાં નવમાં એવડો ભગવાન માના પેટમાં મરી ગયો હોય, હા એને કઈ માના પેટમાં આવવું ન પડે, પણ એના વિના આપણે ચરિત્રો શું ગાઈ, એ કેવી માની શોભા હશે, એ કેવી માં રૂપાળી લાગતી હશે. અન્ય સ્ત્રીઓ કરતા માં ભક્તિનું રૂપ આજે અલગ છે, શરીરમાંથી તેજ પ્રગટે છે. ચૈત્ર માસની નવમી તિથિ આવી છે અને 33 કરોડ દેવતાઓ આકાશમાં આવી ગયા છે, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં દેવતાઓના વિમાન છે. હે તે કહે સૌ સુર જોડી હાથ, અહ દયાળુ પ્રભુ દીનાનાથ. માના ઉદરમાંથી તેજ પ્રગટ છે, પહેલું સૌથી પહેલું પ્રાગટ્ય તેજનું થયું છે, બંબાકાર માના શરીરમાંથી તેજ ફૂટ્યું છે. કેટલીય નારીઓ આવેલી એને જોયું કે આવું તેજ તો કોઈ સ્ત્રીમાં આપણે જોયું નથી, ગર્ભવંતી નારીઓ તો ઘણી જોઈ, પણ આવું તેજ પ્રગટતું હોય એ ક્યાંય આપણે જોયું નથી. અને દેવતાઓ જ્યારે તેજ જોયું ત્યારે તેજ જોઈને દેવતાઓ એમ કહે છે, હે તે કહે સહુ સુર જોડી હાથ, અહ દયાળુ પ્રભુ દીનાનાથ. સમગ્ર આ તેજ અહી સમાવો, અનાદિ મૂર્તિ અમ દ્રષ્ટિ આવો, હે અનાદિ મૂર્તિ અમ દ્રષ્ટિ આવો. હે ભગવાન, આ તેજ છે એ તેજ નહીં પણ તેજો મય તમે પોતે અમને ખપો છો, એ તમારી મૂર્તિને અમારી આંખ જોવા તડપે છે. વૃંદાવન વિહારી ભગવાને દર્શન દીધા છે, તેજ બંધ થયું, અને બાંસુરીને બજાવતા ભગવાને દર્શન દીધા, અને મધુરી બાંસુરી ભગવાન બજાવવા લાગ્યા છે. ધર્મદેવ કહે છે આ શું, તો કે તમને ભૂલાઈ ન જાય ને એટલે આવા દર્શન દીધા, હું વૃંદાવન વાળો જ તમારે ઘરે આવ્યો છું, એ તમે ભૂલી ન જાઓ, ક્યાંથી આવ્યા હશે તમને ભૂલ ન થઈ જાય, એટલે બાંસુરી જે મેં વૃંદાવન બજાવી હતી એ જ હું તમારા ઉદરમાં અત્યારે માં હું છું. માએ પ્રાર્થના કરી, પ્રભુ આવડા તમે મોટા બાંસુરીને બજાવતા, મને તો તમને બાળક બનીને રમાડવા છે, માટે તમે બાળક બની જાઓ. માની પ્રાર્થનાથી ભગવાને મંદ હાસ્ય કર્યું,
હજારો સાધકો સાધનાઓ છોડી અને બધાએ છપિયા તરફ દોડ્યા છે. હાલો હાલો છપૈયા, હાલો બધાએ છપૈયા આવ્યા હો. ઋષિઓ જંગલમાં હતા, છોડી દીધી સાધનાઓ, ચાલો છપૈયા સૌ. અને હજારો સાધકો છપૈયા તરફ આવ્યા. યોગીઓ મુનિઓ આખી સૃષ્ટિ આજે આનંદમાં છે, આખી સૃષ્ટિઓ. અરે હાથીઓ નાચવા માંડ્યા જંગલમાં હો, પાગલ થઈ ગયા હાથીઓ. આજે ઠેકડા મારે એમ હો, હરણાઓ જેમ ઠેકડા મારે હાથીઓ કૂદે. બધાને એમ થયું હાથીઓને આવડો તાન ક્યાંથી આવ્યું, પણ મારા ભગવાનના દર્શન થશે કે. અરે સિંહો નાચવા માંડ્યા, ઘોડાઓ કૂદકા મારે હો, ઘોડાઓ અશ્વો બધાય. અને પુષ્પ ખીલી ગયા, લતાઓ ખીલી છે, મોરલાઓ તો મોજમાં આવી ગયા હો. એવા મધુરા ટંકા કરે મોરલાઓ, વન આખું ગાજી ઉઠ્યું. ઓહો આવું બધું મંગલ વાતાવરણ. પવને પોતાની ગતિ માપમાં કરી નાખી, મંદ મંદ પવનમાં સુગંધ આવવા માંડી છે. સુગંધ વાળો પવન પહેલી વાર લોકોએ માણ્યો. અત્તર છાંટે ને સુગંધ આવે એમ નહીં, પણ પવનમાંથી સહજ આમ સુગંધ પસરાવા માંડી છે, એવું પહેલી વાર વાતાવરણ લોકો જોયું. એવું થાય તો પરચો કહેવાય કે ન કહેવાય. હમણાં આમ સુગંધિમાન પવન ચારે બાજુ વાવા માંડે તો આશ્ચર્ય લાગે ને, એવા આશ્ચર્યો થયા છે. મૃગલાઓ કોયલો સૌ ટંકા કરે છે, ભમરાઓ ગુંજારાઓ કરે છે. સાગર આજે ઉમટવા માંડ્યો છે, સાગર ઉમટ્યો છે. મંગલ સુકનો થવા માંડ્યા. 33 કરોડ દેવતાઓ અને 88,000 મહર્ષિઓ આજે છપૈયામાં પડાવ નાખ્યા. માયા ક્યાં હશે ખબર નહીં, આમાં લખ્યું એ ગપ્પા નથી મારતો. 33 કરોડ દેવતા આવ્યા, તમે કેટલા કરોડો સભામાં હમણાં? 33 કરોડ દેવતાઓ, દેવીઓ ભેગી એની ઘરવારીઓ એટલે 33 કરોડ, બીજા દેવાંગનાઓ સાથે વધાર્યા છે. 88,000 મહર્ષિઓ વધાર્યા છે. એ કેવું થયું હશે છપૈયા ભાઈ? આ કલ્પના ખાલી નથી, સત્ય છે આ. એટલે છપૈયાની ભૂમિનો મહિમા છે, આ બધાના પગલા પડ્યા ત્યાં, એટલે આપણે દોડીને ત્યાં જઈએ છીએ. હે રાજન, વિક્રમ 1837 ની સાલ આવી, વસંત ઋતુમાં બરાબર રાતના 10 વાગ્યા છે. પ્રભુ બાળક બન્યા છે અને 33 કરોડ દેવતાઓ, 88,000 ઋષિઓ મુનિઓ મહર્ષિઓ, ભગવાન જયારે બાળક બન્યા, દર્શન કર્યા ત્યારે જય જના નાદ કર્યા છે. બોલે શ્રી બાલ સર્વઘનશ્યામ મહારાજની જય. જયકાર થયો ને દેવતાઓને મુનિઓને આનંદ આનંદ થઈ ગયો. અને જે સંગીતની સુરાવલીઓ ફૂટી છે તો આ છંદ ચોપાઈઓના ગાન થવા માંડ્યા. અદભુત આનંદ આનંદ કિલોલ ચારે બાજુ છવાઈ ગયો છે. જય જયના નાદ થાય છે. દેવતાઓ નૃત્ય કરે, દેવાંગનાઓ નૃત્ય કરે, ગંધર્વો ચારણો અપ્સરાઓ સૌ કોઈ આનંદ કરે છે. સંગીતનો કોઈ પાર ન રહ્યો, જેના હાથમાં જુએ એના હાથમાં સંગીત છે. કોઈકના હાથમાં ઝાંઝ, કોઈકના હાથમાં ઝાલર, કોઈકના હાથમાં શંખ છે ફૂંકે છે, કોઈક સતાર બજાવે છે, કોઈ સરોદા બજાવે, કોઈ વાંસળી વગાડે, કોઈ ઘંટ અને ઝાલરો બજાવે છે, ત્રાસા બજાવે છે, ખંજરીઓ બજાવે છે, પડઘમ બજાવે છે. જોર જોર થી સંગીત ના સુરો વાગવા માંડ્યા છે. આનંદ આનંદ થવાઈ ગયો ભાઈ, ચારે બાજુ સંગીત ની સુરાવલીઓ થવા લાગી. અને જ્યાં સંગીત ના સુરો છૂટે અપ્સરાઓ સુંદર નૃત્યો કર્યા છે. વાદ્યંત્રો નો પાર નથી, આકાશમાં જય જયના નાદ થવા લાગ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની. છપૈયાની ગલીએ ગલી ગાજી ઉઠી છે આજે. પ્રેમ મગન બની સૌ કોઈ નાચે છે. અદભુત આનંદ આનંદ થઈ રહ્યો છે ભાઈ. આખું છપૈયા આજે ઉત્સવ મનાવવા તૈયાર થયું છે. દરેકના હૃદય નિર્મળ બન્યા છે. દેહ ભાવ ભૂલાઈ ગયા ભાઈ, દેહ ભાવ ગયા અને બ્રહ્મ ભાવમાં જતા રહ્યા બધાએ. ભગવાનનું તેજ એટલું મધુરું હતું, અંતરમાં સૌને શાંતિ થઈ છે. સૌ કોઈ નાચે છે અને આ ભગવાન પધારે એનો અદભુત આનંદ માણે છે. આનંદ માણે છે, આનંદ. ભગવાન પધાર્યા એના દર્શન થયા છે. આવા નાનકડા બાલુડા ભગવાન માની ગોદમાં રમે છે અને 33 કરોડ દેવતાઓને આ બાલુડા ઘનશ્યામના દર્શન થાય છે. 88,000 ઋષિઓ વિચારે ધ્યાન કરી કરીને થાકી ગયા, જે ન મળ્યો આજે માના ખોળામાં રમે છે. જ્ઞાનીઓ વિચાર કરે કે જ્ઞાને કરીને ન મળે, માએ આજે મેળવી લીધો, ખોળામાં રમાડે છે. અદભુત આનંદ થયો છે. આખો છપૈયા આજે મોજમાં છે.
જેના જોઈએ એના અંતરમાં આનંદ સિવાય કઈ હવે છે જ નહીં. જય 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 નાથ નિરંજન ગણગણ ગંજન જન ભય ભંજન ભગવંતા જય જય સુખધામા નિર્મળ નામા શ્રી ગણેશ્યામા શોભંતા ધન્ય હો. જય જય વૃષિલાલ મૌ દિગમાલા કૃષ્ણ કૃપાલા દુઃખકારી જય નર તનુધારી વિશ્વ વિહારી અજય વિકારી અવિહારી અજય વિકારી અસુરારી સમાજા પદ દેવે તબ ગુણ યુર ધારી શ્રુતિ આકારી કીર્તિ ઉચારી અજ જેવે આય સુર પ્રમાતા કાલિય દત્તા હત નિજ દત્તા વિસ્તારી જય નર તનુ ધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી અજય વિકારી અસુરારી ધર્મ કેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી 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 હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી હાથી ઘોડા પાલકી જય બોલો આજ તો આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી આજ તો આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ ઘેરા